ઓકે ઓકે સારું વાંધો ને યા પપ્પા શું થયું બેટા કે જિંદગીમાં મને એક જ ચિંતા હતી કે તમારી બે બહેનોના હાથ પીળા કરી દઉં અને તમને હા હારે મોકલી દઉં ને અને સારું ઘર હોય ને તો મને કાંઈ ઉપાધિ નહીં મારે હાથ પીળા નથી કરવા કેમ તમે નથી સમજતા હા જિંદગીમાં મેં કોઈ દિવસ સાડી નથી પહેરી અત્યારે સાડી પહેરાવીને બેસાડી દીધી છે મને દામિની પપ્પાની વાત તો સાંભળ કોનો ફોન હતો પપ્પા એટલે હમણાં જોવા આવ્યા હતા ને તમને બે છોકરા એ ઘરે સારું છે અને મને એમ તો એ લોકો હા પડી દે ને કારણ કે એ બે ભાઈઓ છે અને તમે બે બહેનો છો અને માણસો સારા છે સંસ્કારી માણસો છે ખાનદાની માણસો છે અને બધી રીતે છોકરાએ મહેનતું છે જો એ લોકો એકવાર આ પડી દે ને તો મેં કીધું વિચાર કર્યો કે મેં મારી દીકરીને મારે પૂછવું નથી હું એના પીળા હાથ એની હારે કરાવી દઉં હેશ તો વાંધો છે આજ સુધી તમે ક્યારેય સમજ્યું જ નથી કે મારે મારી દીકરીને પૂછવું જોઈએ જે પોતાની મનની મરજી થઈ એ કરી નાખ્યું અરે બેટા તમારું ભવિષ્ય જો ઉજળું હું જોતો હોઉં તો પછી મારે તમને પૂછવાનો કોઈ સવાલ જ નથી ને અને તમને એટલા બધા સારા લાગતા હોય ને છોકરા તો તમે લગ્ન કરી લો મારે દામિની શું બોલે છે તું આ તો શું બોલું તને બહુ ટેડો છે ને લગ્ન કરવાનો તો તું કરી લે મારે નથી કરવા પેલા શાંતિથી કોઈની વાત સાંભળ ને તો કોઈ કઈ બોલે તું પપ્પાની સામે જેમ તેમ બોલે છે અરે બેટા જો એ લોકોનો અત્યારે એ જ ફોન આવ્યો હતો મેં ફોન મૂક્યો ને સારું ઓકે કીધું ને એ એ લોકોનો જ ફોન આવ્યો હતો એ બે છોકરાને તમે બે છોકરીઓ ધ્યાનમાં આવી ગઈ છે એના મમ્મી પપ્પાને તમે ધ્યાનમાં આવી ગયા છો તો પછી તો એટલે મારા ધ્યાનમાં એ છોકરો નથી આવતો તમને એટલા બધા ગમે છે તો બેનના લગ્ન કરાવો ને મારા લગ્ન કરાવવાની શું જરૂર છે મારે છે ને મારી લાઈફ ફ્રીડમથી જીવવી છે હા લગ્નના બંધનમાં મારે નથી બંધાવું પણ દામિની હું ત્યાં સાથે જ છું ને તું તારી લાઈફમાં કોઈ ચેન્જીસ નહીં કરતી બસ હું તને હર હંમેશા સપોર્ટ કરીશ બીજું તને શું જોઈએ છે પણ ત્યાં મારે કોઈને હાથમાં રહેવાનું જ ને ગમે એમ એ લોકો પારકા એટલે પારકા હા છે ને પોતાના સિવાય કોઈ પોતાનું નથી થતું અરે બેટા જો તું ત્યાં લગ્ન નહીં કર અને બીજે ક્યાંક તું સાસરે જાય ત્યાં કોણ હશે ત્યાં જો તું ગમે એમ છૂટતી રહે ને તો તમને કોઈ રહેવાય નહીં દે ને કાઢી મૂકશે આયે તમે બે આયે બે બહેનો જો એક ઘરે જાવ ને તો આ બધું ક્યાંક તારી ભૂલ હોય ને આ મોટી બેન ઢાંકી દે હા અને તને કઈ ઊણી આંચે નહીં આવવા દઈશ દામિની મારી વાત સાંભળ જો તું મને પ્રોમિસ કર કે તું લગ્ન માટે હા પાડે તો હું તને એવું પ્રોમિસ કરું છું કે હું હર હંમેશા તારો સાથ આપીશ પહેલા મને એવું કહો બેન કે હા લગ્ન કરવાની જરૂર શું છે કોઈ મને એક એવું રીઝન આપો જેના કારણે હું લગ્ન કરવા માટે હા પાડી દઉં ઘણા બધા રીઝન્સ છે પણ મેઇન રીઝન એ છે કે અત્યારે પપ્પાએ હા પાડી છે અને પપ્પા જો ના પાડશે ને તો પપ્પાનું નાક કપાઈ જશે પણ શા માટે લગ્ન કરવા જોઈએ હું તો એમ કહું છું કે એની સાથે નહીં પણ કોઈ બીજા સાથે પણ લગ્ન શું કામ કરવા જોઈએ અરે સંસારનો નિયમ છે બધાના લગ્ન થાય છે બધાની પેઢીઓ દર પેઢીઓ આગળ વધતી જાય છે લગ્ન થાય સંતાન થાય એના લગ્ન થાય એના સંતાન થાય આ જીવન જીવવાની એક સામાન્ય સિમ્પલ એવી રીત છે અને તમને ખબર છે ને કે હું મારી રીતે જ ચાલું છું મને સંસારનો કોઈ નિયમ નથી નડતો મારે પોતાના નિયમ છે હા મને ખબર છે તારા નિયમોની તું બહુ સારી લાઈફસ્ટાઈલ જીવવા માંગે છે ફ્રીડમથી રહેવા માંગે છે તું એ તો વિચાર કર મોટા મોટા સેલિબ્રિટીઝ હોય ઇવન ફોરેનર્સ પણ લગ્ન તો બધા કરે છે તો શું એ લોકો ફ્રીડમથી નથી જીવતા શું એ લોકોની કોઈ લાઈફ નથી હોતી એવું કોણે કહી દીધું કે જીવન જીવવા માટે એક સાથીની જરૂર પડે છે એક લાઈફ પાર્ટનરની જરૂર પડે છે મારી પાસે બધું જ છે એક સારી એવી જોબ છે જેમાંથી હું બહુ સારું એવું ઇન્કમ કરું છું સાંભળ પપ્પાને કોઈ દુઃખ નથી ને આપણે બંને બહેનો ભણેલા ગણેલા છીએ જોબ કરીએ છીએ પપ્પા પાસે પ્રોપર્ટી છે પણ પપ્પાને એક વખત પૂછ કે દિલના કોઈને કોઈ ખૂણે શું મમ્મી ક્યારે યાદ નથી આવતી શું મમ્મીની જરૂર નથી પડતી બેટા હરેક વ્યક્તિને જીવન સાથીની જરૂર પડે જ છે પછી એ પુરુષ હોય કે સ્ત્રી હોય અને અરે ભગવાનની જ વાત લઈ ને ભગવાન ઈશ્વર જેણે ધરતી પર જન્મ લીધો એણે પોતાનો સંસાર એણે પોતાનો સંસાર ભોગવ્યો હતો અને એણે લગ્ન કર્યા હતા આપણે તો કાળા માથાના માનવી છે તું અને હું કાલ સાસરે જતા રહેશું પછી પપ્પા શું કરશે તું જ મને જવાબ આપ તું કહે છે ને કે જરૂર નથી પડતી જોબ છે પૈસા છે પપ્પા પાસે બધું જ છે પણ જ્યારે શાંત પણ જ્યારે ખૂણામાં બેઠા હોય ને ત્યારે જેની જરૂર પડે જેની યાદ આવે જેની સાથે વાત કરવાનું મન થાય ને એ ફક્ત એક જીવનસાથી જ હોઈ શકે બીજું કોઈ નહીં અને બેટા અત્યારે તું નાની છો તારા હાથ પગ ચાલે છે એટલે અત્યારે તને કોઈની જરૂર નહીં પડે પણ જ્યારે તારી ઉંમર થઈ જશે તારા હાથ પગ નહીં ચાલે ત્યારે તને કોઈ હૂફની જરૂર પડશે કોઈ સાથીની જરૂર પડશે તને તારી સાથે કોઈ વાત કરવાવાળું હોય એ તું એની માટે તલશીશ કે કોણ મારી યારે કોઈ વાત કરે
કોઈ પ્રેમની વાત કરે બસ આ માટે જ જીવન સાથીને જરૂર હોય છે. દામિની, આઈ પ્રોમિસ યુ, હું હર એક હાલતમાં તારો સાથ ક્યારેય નહીં છોડું. હું ફક્ત તારી બેન નહીં, તારી જેઠાણી અને તારી માં ત્રણ રોલ નિભાવવા માટે તૈયાર છું, હે પણ આવી વાયડી છોકરી માટે તો તું શું કામ ના પાડે છે? બેટા આ પડ દે, કારણ કે તારી મોટી બેન તારી સાથે છે, તને અહીંયા કોઈ એટલે કોઈ વાતનું દુઃખ નહીં હોય. અને પપ્પા, તમે લોકોને ફોન કરીને કહી દેશો કે મારી દામિની અહીંયા જેમ જીવે છે ને એમ ત્યાં જીવશે. હા, હું એને ચોખ્ખી વાત કરી દઈ. ફાઇન, હવે તમે લોકોએ નક્કી કરી જ લીધું છે કે લગ્ન કરાવવા જ છે તો કરાવી નાખો. સામે કોણ છોકરો છે મને કોઈ ફરક નથી પડતો, કારણ કે મને કોઈ ઇન્ટરેસ્ટ નથી આ બધી બાબતમાં. દામિની, અરે દામિની વાત તો સાંભળ. અરે બેટા, મીરા તું ચિંતા કરી, તમારા લગ્ન થઈ જશે અને પછી ત્યાં 4-6 મહિના રહે ને, એટલે એને બધી સંસારની એને લત પડી જાય. પછી સાસુ હોય, સસરા હોય, એનો પતિ હોય, પછી એને એક આદત પડી જાય, બધા એને જોહે. હા પપ્પા, મને પણ એવું જ લાગે છે કે લગ્નનો ભાર માથે આવશે ને તો આપોઆપ સમજી જશે. ચલો ત્યારે. સારું, હું એને આ પડી દેવા બંને લગ્ન. હા કહું છું, આ બેઉ છોકરીઓ હારી હતી હો, ખરેખર મારી નજરમાં વસી ગઈ. ઓલી જે મોટી હતી ને, હું નામ હતું મીરા, એ આપણા આદિહારે કેવી જામે, આમ આંગણે ઊભા હોય ને તો આંગણું શોભે. અને દામિની ક્યાં છોકરા મસ્ત લાગે ને, તો દામિની એ સરસ. હું કહું છું, આપણા બે છોકરાઓને તો આ છોકરીઓ ગમી ગઈ છે. હવે નરેશભાઈની બે છોકરીઓને આપણા છોકરાઓ ગમી જાય ને તો આપણે કરો કંકુને. હા તો કરી જ નાખવાના ને, એ લોકો તો કેટલા મહિનાઓ સુધી છોકરી ને છોકરાઓ ગોતે ને, ત્યારે માંડ મેળ પડવો હોય તો પડે, પણ આપણે તો જો એક જ માં એક જ ધક્કે બધો મેળ પડી ગયો. અને આ બે ભાઈઓ અને એ બે બહેનો, એટલે બેન હમ તો રહે. હા હા હા, ઓલી બીજા ઘરની લઈ આવી, મારે ઓલી બીજા ઘરની લઈ આવી તો વાદા ગોત કરે, એના કરતા બે બહેનું છે એટલે નાનપણથી એવી રીતના રહ્યું હોય. એ વાત તમારી સાચી. ના પણ હો, આમાં એક પ્રોબ્લેમ તો થશે જ, પણ હવે એ તો આ બે ભાઈઓ સમજી લે. શું કહું તમને, એ એના ઘરે કઈક ધાર્મિક પ્રસંગ હશે ને તો બે બેનો હારે ઉપડશે. ઓલી જે બીજી હોય ને અલગ અલગ, તો શું થાય, પોતપોતાના પિયરે જ્યારે જ્યારે પ્રસંગ હોય ને ત્યારે જાય તો એક તો રે, પણ વાંધો નહીં તો હું હાચવી લઈશ. હો ને, તારું શરીર હજી ક્યાં નહીં નબળું છે, બધું કરી શકે એમ. લ્યો, એમ કહો ને કે વહુ આવે પછી તારે જ જોતાવાનું છે, ત્યારે તારે નહીં રાત્રે થોડી થોડીક આરામ. એ બે સમજે ને તો સારું ને, એ બે કરતા આ બે સમજે ને તો સારું. આના કાન ભંભે રે, પાછા આ વાકા થાય, પણ એ બધું આપણે નથી વિચારવું. કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી, અત્યારે આપણે સારા પ્રસંગની ચર્ચા કરીએ છીએ અને આપણા બે છોકરાઓને પસંદ આવી ગઈ છે છોકરીઓ. હવે વાત એ લોકોની છે કે સાંભળો, એ નરેશભાઈ ને ફોન કરો અને એને કહો કે અમને છે ને તમારી બેઉ દીકરીઓ ગમી ગઈ છે, હવે તમારો જવાબ કયો. અને એનો જવાબ એ જો હામાં આવે ને, તરત આપણે ચટ મંગની પટ બ્યા જેવું કરવું છે, બહુ વાર લગાડવી જ નથી. હું કહું છું આમ તાત્કાલિક ફોન ન કરે, સાંજે કરશું. હા એ વાત પણ સાચી. હા વાતે હજી તો આઈલા આવી છે આપણે, તો મેં ક્યાં કીધું કે હમણાં કાઢો ફોન, એમ કહું છું કે ફોન કરી દો એને, આપણે એના ફોનની રાહ ન જોવી. આપણે સાંજે ફોન કરી દેવું, અમને તમારી બેઉ દીકરીઓ ગમી છે, મોટી મોટા હારે નાની નાના હારે, હવે તમારો જે વિચાર હોય કયો એમ કહેજો, એટલે ખબર પડી જાય. અને જો એને ગમી ગયું છે, નરેશભાઈ સામેથી આપણ ફોન કરશે. એ કરે તો તો લે સોનામાં સુગંધ ભળે. અશોક બેટા, એવું નહીં માનતા કે મા બાપ કરે ને, તમને છોકરી ગમી છે ને તને બેટા, બરોબર ને આદિ બેટા, તને મીરા કઈ પ્રોબ્લેમ હોય તો કહેજે તું તારે. મને તો કોઈ પ્રોબ્લેમ દેખાણો નથી, છતાં પણ તમે મોટા છો, તમે બે જગ્યાએ કોઈને પૂછવું હોય નરેશભાઈ વિશે, એના કુટુંબ વિશે, પરિવાર વિશે, તો તમે લોકો જાણી લેજો, બીજું શું હોય. એ સાંભળો, આ જો આ જમાનાના આજકાલના છોકરાઓ છે તો એ આપણા કયામાં છે. બાકી છે ને અત્યારે મને ખબર છે, ઘરે ઘરે અવડા થાય ને, બસો અમે ગોતી લેશું, તમારે ગોતવાની જરૂર નથી, મન ફલાણી ગમે છે, ઢીકણી ગમે છે કરીને વહી જાય, પણ આપણા છોકરાઓ છે ને હજી કયામાં છે. મારી વાત સાંભળ, હા મારા છોકરાને મેં એવા સંસ્કાર આપ્યા છે ને, બાપ તો છું જ પણ મિત્ર બનીને સાથે રહું છું. લ્યો જો આ સમય છોકરા હારા થાય તો બાપના, નરા થાય તો કે માને માએ કઈ શીખવાડ્યું નહીં, માએ એને બગાડ્યા, કેવો જમાનો. એમ કહો ને કે આપણા બેઉના સંસ્કાર હારા, આપણા સંસ્કાર એમ કહેવાય. તમે મિત્ર થઈને રહ્યો છો તો હું કઈ દુશ્મન છું? પણ મમ્મી અને પપ્પા, હું એક વાત કહેવા માંગુ છું કે
જો આ સંબંધ થઈ જાય તો બહુ સારી વાત છે, જેથી કરીને આપણા પરિવારમાં હંમેશા શાંતિ રહેશે, ક્યારે ઝઘડાનું સ્વરૂપ તો થશે જ. હા, ઓલી દેરાણી જેઠાણીની જેમ એ મેં વૈતરા કર્યા ને હવે તું કર ને હવે મને આરામ ને તર, આ તો બેઉ બેનું એકબીજાનું હાચવી લે. અને આપણે બે ભાઈઓ છે હગા, એટલે એ કઈ માથા. હા, બે તો નોખા થવાના. અશોકને આદી નાનપણથી મેં કોઈ દી ઝઘડતા જોયા નથી કે આ બે ભાઈઓ ભાઈતા હોય, પણ મેં જોયા છે. તમે તો કામે ગયા હો, વાયથી ઝઘડે, તમે આવો ત્યાં તો હોય જાય. અરે એ નાના હોય ત્યારે, પણ જ્યારથી સમજણા થયા ને ત્યારથી આ બે ભાઈઓ તો છે જ, પણ મિત્રને જેમ રહે છે એ મને ખબર. સાચું કહું, આવલું ગીત નથી, મેરે દોન મોલ રતન એ કહે રામ હે તો એક લખન, આ ઈ મારા રામ લખન છે. સારું, આપણા પરભવના કંઈક પૂર્ણ નહીં છે ને ત્યારે આપણને આવા છોકરા મળ્યા છે. વાત છે, ને ભગવાન કરે ને હવે આ જો આ પણ થઈ જાય તો બહુ સારું. બસ બસ થઈ જાય, ભગવાન અહીંયા સુધી આપણને લાવ્યો છે ને તો આગળનું ગાડું એ જ હાંકવાનો છે. હું તમે કોણ હાંકવા વાળા કાં આદિ? અશોક એક વાત કહું, આજે તું ચા બનાવને? વાંધો નહીં, હું બનાવી નાખું. જોજો, પણ પીવા જેવી કરજે, ફેંકવા જેવી નહીં. પણ બધા ખાંડ થોડીક વધારે નાખજો, તારી બા મોરી પીવે અને મારે ગઈડી જોઈએ. ના, ખાંડ ઓછી નાખજે. એક કામ કરો ને ભાઈ, તમે મોળે બનાવી નાખો અને હું થોડીક ખાંડ વાળી બનાવી નાખો. હા ગાંડા છો, એ ચા માં છે ને પેલા થોડીક ખાંડ નાખી અને એ ઉકળે ને એટલે કાઢી લેવાય ને પછી વધારે નખાય, એમ બે બે જણા થોડા બનાવે. આઈડિયા કહેવાય આને, જા બનાવ. એક કામ કર, માથાકૂટ રહેવા દે, છોકરા નો કહેવાય, તું જા. હારા સમાચાર જા, ઉલે કોક દી છોકરાઓના હાથની પીવ કે નહીં તું જા ને. એક કામ કરો, હું જે હું જ બનાવું. હા જા, બરોબર તો મને હરોક છે. મારા પપ્પા કેટલા હારા છે, તમે હારા જ છો, તમે ચા પીવો ને બનાવે એવું છે આમ, તમે હારા જ છો. લે નરેશભાઈ, તમે કી બાજુ? આમ હું આમ જાતો તો મારા કામે ઓફિસ, સમજાય કે તમે મળી ગયા રસ્તામાં છે. અમે આજ તો હે ને હવારના તમારી વાતો કરી છે, તમારો ફોન આવ્યો તો મેં મારી દીકરીને પૂછી લીધો, સમજા. બધું એની છોકરીઓ એટલે કઈ કેવો પણ હોય જ નહીં એમ ને હું કઉ છું. અત્યારે તો આપણને એકબીજાને ગમે છે, તમને કઈ અંદર મારા છોકરા વિશે કઈ પૂછપરછ કરવી હોય અથવા તો કઈ જાણકારી જોતી હોય તો મારા બે છોકરાને મેં બહુ સારા સંસ્કાર આપ્યા છે અને બેયનું જીવન સારી રીતે જીવે ને એવી હું ગેરંટી આપું છું. જો પ્રેશભાઈ, તમારે છે ને દીકરી લેવી છે, બરાબર, એટલે તમે તો ખાલી હું દીકરી કેમ છે આ છે એ તમે જાણો, પણ મારે તો દીકરી દેવાની છે, એની આખી જિંદગીનો સવાલ છે ને, આખી જિંદગી તમે તમારા ઘરમાં રહે એટલે હું મેં કાંઈ નહીં જાણ્યું હોય. બધા રિપોર્ટ મેં લઈ લીધા, વાળે વાળના રિપોર્ટ લઈ લીધા, મેં છોકરાએ બધાએ મારા જ્યાં મેં જાણ્યું ને એ બધાએ એમ કીધું કે છોકરા હારા મારા છોકરા છે, સંસ્કારી છે, મહેનતુ છે, કામ કરે એવા છે. અને એ ભાઈ ભારતીબેન અને પરેશભાઈ એની તો વાત જ જાવ છે, બે સંસ્કારી ખાનદાની છે, તમારી દીકરીને સહેજે દુઃખ નહીં પડે. હા નરેશભાઈ, કારણ કે મેં સંસ્કાર જ એવા આપ્યા છે, પછી શું છે હવે આગળ એના જેવા નસીબ અને જેવા ભાગ્ય, પછી તો આમાં આપણે કાંઈ હાલતું નથી, એ તો ઈશ્વર કરે ને એ થશે નરેશભાઈ. પણ અત્યારે આપણે હરખથી બેયનો સંબંધ કરવાનો છે અને ધામધૂમથી કરવો છે, મારી એવી ઈચ્છા છે. બસ મારે જેવું ઘર જોતું હતું ને એવું જ, કારણ કે એ બે માવગેરની દીકરીઓ છે, સમજે. અને જો કાલ સવારે બીજે કંઈક ખાહારે મોકલું અને ન્યાય અને દુઃખ પડે તો મારે મારે તો આખી જિંદગી મારી તો દુઃખમાં જ જાય ને એનું જોઈ જોઈને. નરેશભાઈ તમે જરાય ચિંતા નહીં કરતા, તમારી દીકરીઓ છે ને આજથી હું વહુ તરીકે નહીં, મારી દીકરીઓ તરીકે હું લઈ જઈશ. બસ મારી તો આંખો ભરાઈ ગઈ, તમે ખાલી સાંભળ્યા નહીં, તમે ચિંતા નહીં કરતા, મારા દીકરા છે ને એ તમારા દીકરા સમજો અને હું તમારી દીકરીઓને મારી દીકરીઓ સમજીશ, એટલે જરાય ચિંતા નહીં કરતા. ને તમે હવે વહેલા હર તારીખ ગોઠવો, આપણે કંઈક નક્કી કરીએ, બરાબર? સારું, જય શ્રી કૃષ્ણ. હા તો હું હવે રજા લઉં છું નરેશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભૈયાનો ભાર હળવો થઈ ગયો, પ્રેશભાઈ જેવો વ્યવહાર મળે અને એના છોકરા બે સંસ્કારી, જો આવા જમાય મળે ને તો મારી દીકરીની તો જિંદગી સુધરી જાય.
મારે તો એક માથા ઉપરથી બોજ વહી ગયો. બસ ભગવાન મારી દીકરીઓ દુઃખી ન થાય ને એવું કંઈક કરજે. બસ આ તને પ્રાર્થના કરું. યા બેબીયા કમિંગ. હા 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 બસ હાફ એન અવર. હા એટલી વારમાં આવી જઈશ. હા હા હું તમને 5-10 મિનિટમાં જ મોકલું છું. જી બાય. બેટા ચા નાસ્તો ક્યાં? ચા નાસ્તો ખબર નહીં, બનાવું પછી ખબર પડે. હું બનાવું? કેમ તારે બનાવીને આપણે સાથે ન કરી શકાય? હું શું કામ બનાવું? કેમ? હા તો તમારે ચા નાસ્તો કરવો હોય તો બોલાવો બેનને, એ બનાવી આપશે તમને. હું મીરાને બોલાવું? તમને ખબર છે ને બા, આજ સુધી ક્યારે મેં નથી બનાવ્યો ચા નાસ્તો. દામિની, મીરા પણ આ ઘરની વહુ છે ને તું પણ આ ઘરની વહુ છે. એ બીજા કામ કરે છે તો ચા નાસ્તો તો તારે બનાવાય ને, તું અહીંયા વહુ થઈને આવી છે. That's the point કે અમે આ ઘરની વહુ છીએ, સર્વન્ટ નહીં. એટલે વહુ છે ને સર્વન્ટ નહીં એટલે તમારા ઘરે તમે કામ જ નથી કર્યું? નહીં, મેં ક્યારેય નથી કર્યું. અને તમને બધી ખબર જ હતી ને, મારા પપ્પાએ તમને કીધું જ હતું, કન્ડિશન મૂકી હતી કે મારી છોકરી ઘરનું એક કામ નહીં કરે. તો પછી આજે ચા નાસ્તો માંગવાનો કોઈ રીઝન? દામિની આ બધી ખોટી વાત છે. અહીંયા તારે બનાવવો જ પડે, અહીંયા તારી ફરજમાં આવે છે. આવું છે ને કે લખીને નથી આપ્યું કે લગ્ન થઈ જાય ને એટલે ચા નાસ્તો બનાવવો પડે. તમારે ચા નાસ્તો કરવો હોય ને તો જાતે જઈને બનાવી નાખો, નહીં તો મારી બેનને કયો એ બનાવી દેશે. ખોટી મારા જોડે તડકા નાખવાની જરૂર નથી તમારે. દામિની તને જરાય શરમ નથી આવતી? આ ઘરની તું વહુ છે, તું કોની સામે શું બોલે છે? પ્લીઝ થેન્ક ગોડ તમે આવી ગયા અહીંયા. આઈ કાન્ટ ડીલ વિથ ધીસ લેડી. શું થયું છે પણ? અરે ચા નાસ્તો બનાવવાનું કીધું તો એ એમ કહે છે કે તમે બનાવો, અને કા મીરાને કયો? હા તો બા મને કહી દેવાય ને, હું અહીંયા બહાર કામ જ કરતી હતી, હમણાં બનાવી આપું છું. ઓલરેડી છે ને ભાખરીનો લોટ બાંધીને રાખ્યો છે અને ચા બનેલી છે, બસ ગરમ કરવાની છે. હા ને બીજી વાર એ કેમ ન બનાવે? હા જે આજે થઈ ગયું ને થઈ ગયું, હવે રોજ આવી રીતે સવારમાં ઉઠીને મારો મૂડ ના બગાડતા. દામિની હું વાત કરું છું ને બા, તમને શું કામ કામ ચીંધો છો? તમને ખબર છે ને કે એને કામ નથી આવડતું. હું છું ને હું બધું હેન્ડલ કરી લઈશ. બધી જ ખબર છે આ ઘરમાં કે મને કામ નથી આવડતું, હું ચા નાસ્તો નથી બનાવતી, ઘરનું કોઈ કામ નથી કરતી, તો પછી આ બધી વાત કરવાનો મતલબ શું? આ હું નથી કરતી, નથી બનાવતી, મારા પપ્પાએ કન્ડિશન કરેલી, આમાં કે તારી બહાદુરી નથી, બેવકૂફી છે. દીદી તમને ખબર છે આ બધું શું થઈ રહ્યું છે? હા બધું તમારા કારણે થઈ રહ્યું છે. અરે પણ મેં શું કર્યું? મને વચન આપ્યું તું ને, મને પ્રોમિસ કર્યું તું કે તારું ધ્યાન હું રાખીશ, તમે ટાઈમે નાસ્તો બનાવ્યો હોત ને તો આજે આ ના થાત. પણ દામિની હું, દામિની હે ભગવાન હું તો શું કરું બા, એની જીદની તમને ખબર જ છે ને, તો શું કામ એની સાથે માથાકૂટ કરો છો તમે? અહીંયા જે હાજર થાય એને જ હું ચા નાસ્તાનું કહું ને. હા મને ખબર છે એને જ કહેવાનું હોય, પણ દામિનીને છોડીને બીજા બધાને કહી શકો તમે? જે આ થઈ રહ્યું છે ને એ સારું એ નથી ને સાચું એ નથી, અને જો કેવા કપડાં પહેરે છે ઘરમાં જેઠની આમે. હા બા ખબર છે મને, પણ તમે ચિંતા ન કરો, હું એને સમજાવી દઈશ. ચલો ચા નાસ્તો કરી લ્યો. બોલો શું છે? કેમ આ તે નાના છોકરાને કપડાં પહેર્યા છે? હા શું બોલો છો? આ તે બરોબર તો બોલું, નિષેધ તે કઈ પહેર્યું નથી. હા મારા કપડાં છે અને આને છે ને ફેશન કહેવાય, ફેશન. પણ તમને તો નહીં સમજાય ને એ વાત? મને ન સમજાય, હું બહુ ભણ્યો નથી, તે આ પાડે ને એ જ બહુ મોટી વાત છે. હા અને મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી કે મેં લગ્ન માટે હા પાડી દીધી. કેમ આવું બોલશો? હું જો આવ્યો તઈ તો તું માર અરે આમ હસતા હસતા વાત કરતી હતી. હું કોઈ હસતા હસતા વાત નહોતી કરતી, એ તો છે ને મારા બાપાના કારણે હું તમારે એવી રીતે વાત કરતી હતી. તો તે દિવસે ન કહી દેવાય? મેં ના જ પાડી હતી, કીધું તું મારા પપ્પાને કે રેવા દો મારે લગ્ન નથી કરવા, હા લગ્ન જેવી વસ્તુ છે ને એ મારા માટે છે જ નહીં. અરે લગ્ન તો કરવા પડે ને, મારી નહીં તો બીજા રે. પણ સન સમજો, આમાં સમજો તારું નામ જ લખેલું છે.
સારું લખેલું છે ને, મળી ગયું ને. બીજું કઈ કામ છે અહીંયા? હા, શું? હું એમ કહેતો આપણે છે ને ક્યાંક ફરવા જવું છે. હે, ફરવાનું ગયું તમારું તેલ લેવા? અને મારી પાસે એવો ટાઈમ નથી કે તમારી સાથે બહાર ફરવા જાઉં. ઓલરેડી મેં એક ટ્રીપ પ્લાન કરી લીધી છે, મારા ફ્રેન્ડ લોકો જોડે હું જાઉં છું બહાર ફરવા. લે, વાંધો નહીં, જો તું મારી હારે નો આવી ને તો કાંઈ નહીં, હું તારી હારે આવું. બસ, નો વે, મારા ફ્રેન્ડ લોકોની સામે હું તમને લઈને જાઉં એમ? નેવર. પણ હું નેવર ના, અંગ્રેજી ના. હું એક તો ભૂલી ગઈ હતી કે તમે તો ખાલી બાણ મંદિર ગયા છો. મારા છે ને નસીબ ફૂટલા છે, ક્યાં ફસાઈ ગઈ છું. અને તમારી માં છે ને એને સમજાવી દેજો કે મારી સામે બહુ લબલબ ના કરે. અરે એવું બોલમાં સમજો, એને બા કહેવાનું. તમે કહેજો બા, મારે કોઈને બાબા નથી કહેવા. તું એમ હું કામ કરશો સમજો, તને ખબર છે ને આપણા ઘરમાં જો બધાય જો શાંત મગજના છે. હા, હું પણ શાંતિથી રહીશ. મને કોઈ નહીં બતાવે ને તો હું જેમ કરું ને એવી રીતે મને કરવા દેનું, જેમ રહું એવી રીતે રહેવા દેવાનું. પણ જો આવા કપડાં પણ ન પહેરાય, પછી બહાર એકલું એકલું ફરવા થોડું જવાય, તું વિચાર કર. હે, તો તમને શું લાગે છે હું તમારી સાથે ફરવા જઈશ? હા, આવા છે ને સપના પણ તમે ના જોતા. અને હું પહેલેથી જ આવા કપડાં પહેરતી આવી છું અને આવી જ રીતે રહીશ. હું છે ને ફક્ત અહીં તમને એટલું જ કહેવા આવી હતી કે તમારા બાને સમજાવી દેજો કે આજ પછી મારી સામે ન બોલે. એમ ઘરમાં તું અને હું કહું, જો બધું રેડી થઈ જાય. તારા આવા કપડાં પહેરવા છે ને તમે તાર પહેર, બરોબર. પણ છે ને એકલું બહાર નહીં જવાનું ફરવા કોઈ હેરે. એટલે હવે તમે મને રોકશો એમ? તમારી ઓકાત શું છે કે તમે મને રોકશો? મારા પર તમારો કોઈ હક નથી, સમજ્યા? અરે આપણે જોડે ફેરા લીધા છે ખબર. તો તમારો બાપ થઈને રહેશો, પતિ છો ને પતિ થઈને રહો, બાપ થવાની કોશિશ ના કરશો. પણ ખોટી છે ને, હું આ રૂમમાં આવી ગઈ. જો મારી વાત તો સાંભળ, તું સમજો મારી વાત સાંભળ. જો કોઈને કંઈ ભૂલે છે ને તો હું બધી માફી માગી લઈશ, બરોબર. પણ તું છે ને આમ શાંત રહે. મારું દિમાગ છે ને અત્યારે બહુ ગરમ થઈ ગયું છે, મને શાંતિની જરૂર છે. હાય, નીડ અ પીસ, મને શાંતિ લેવા દેશો? જો મારે અત્યારે બહાર જવું છે, મારે એક મીટિંગ છે, સમજ્યા? આવીને વાત કરીશું. અને મારું ઓફિસ જવું છે તો નાસ્તો નહીં? તો હું બનાવી દઉં, હું ન કરું છું આ ઘરની. ઘરમાં બીજા 5 માણસો છે ને કયો? અને ન બને ને તો તમારા બાને કહેજો, નહીં તો પછી તમારા બાપુજીને કહેજો. ભગવાન, આમાં તમારી બહુ મોટી ભૂલ છે હો. હા, તમે મારા જીવનમાં છોકરી તો બહુ જ સારી લખી, પણ એ આવી નીકળશે ને એ નહોતી ખબર. ભાવ મારે કરવું હું જે છે એ હકવું પડશે. શું થયું એમાંથી ગુસ્સામાં? જે રોજ થાય છે જ, દામિનીનો અને બાનો ઝઘડો. કેમ વળી હવે વળી શું થયું પાછું? એવું થયું કે દામિની બેનને કામ ચીંધ્યું બાએ, ચા નાસ્તો બનાવવાનું. એટલું મોટું કામ તો બેનથી થાય નહીં ને, તો બેની વચ્ચે ઝઘડો થઈ ગયો. અને એઝ યુઝ્યુઅલ સુડી વચ્ચે સોપારી. પણ એને સમજાવાય ને તારે, મમ્મી તો ચીંધવાના જ છે ને. પણ મને શું સમજાવું, કેટલી વખત કીધું છે કે કામ ન કરે ને તો કંઈ નહીં, તું ખાલી હાયે હા તો કર બધાની વાતોમાં. એનાથી એ પણ નથી થતું, બસ એનું ઈગો અને એનું એટીટ્યુડ એ તો એ છોડતી જ નથી. એ તો ખોટું કહેવાય ને, આ સાસરે આવ્યા પછી એને એટલું તો સમજવું જોઈએ ને. આ તું પણ રહે જ છે ને, તો તારી પાસેથી કંઈ શીખવું ના જોઈએ એને. એમાં એવું છે ને, જ્યારે મમ્મી આ દુનિયામાંથી ગયા ને ત્યારે હું મોટી હતી, એટલે મેં મારી જવાબદારીઓને સંભાળી લીધી, અને દામિનીને પણ. અને એની ઉપર ક્યારેય આવી કોઈ જવાબદારી આવી જ નથી, એટલે બસ એને ખાલી જીદ કરતા આવડે. હા, એને ત્યાં પણ એટલી જીદ કરી હશે ને. બહુ જ. અને અત્યારે તો હજી તમને કહું ને તો 50% ફરક પડ્યો છે, તો વિચાર કરો કે ત્યાં એ કેવી હશે. બહુ અઘરી કહેવાય, એને સમજાવી તો મતલબ એ સમજેવી તો છે જ નહીં. નહીં, એ ક્યારેય નહીં સમજે. અને મેં એને પ્રોમિસ કર્યું છે ને કે હું હર હંમેશા તારો સપોર્ટ કરીશ, તો બસ હવે મારો ગુનો થઈ ગયો છે. કંઈ પણ થાય એટલે હરી ફરીને દીદીને કહેવાનું, બીજા કોઈને કંઈ નહીં. પણ મીરા, હું એમ કહું છું કે માની લે કે એવું ક્યારે બનશે નહીં, પણ કાલ સવારે એવું પણ બને કે કદાચ કામની બાબતથી લઈને આપણે કંઈ બીજે રહેવા જતા રહીએ, અશોક કંઈ બીજે જતો રહી, તો ત્યાં શું થશે? ત્યાં પણ એ કામ નહીં કરે. હું તો બધું સમજુ જ છું ને,
હું તો એને પણ સમજાવું છું, પણ એ હરેક વાતમાં જેમ ફાવે બોલવા માંડે છે, એટલે મેં અત્યાર પૂરતી આ વાતને અહીંયા ટાળી દીધી છે. અરે એને શાંતિથી બેસીને સમજાવ આઈ કે અમે તારા માટે જ કહીએ છીએ, બે કામ શીખીશ તો તને જ કામ લાગશે. કોણ કહે છે કે નથી આવડતું? બધું આવડે છે, કરવું નથી. ઓકે, એને રસોઈ બનાવતાને બધું જ ફાવે છે? બધું જ ફાવે છે, પણ કાંઈ કામ કરવું નથી. નખ તૂટી જાય, હેર ખરાબ થઈ જાય, કપડાં ખરાબ થઈ જાય, એટલે કામ ચોર કહેવાય એને તો. હવે જેવી છે એવી, મારે તો બેન છે એટલે મારે તો શું કહેવું. મમ્મી ફરિયાદ કરશે ને? મમ્મી તો ફરિયાદ તને જ કરવાના છે. ફરિયાદ કરે છે, ગુસ્સો કરે છે, ક્યારેક તો ગાળો પણ દેશે. મોટી તું છું એટલે તારે જ બધું સાંભળવું પડશે, બીજું તો કંઈ થશે નહીં. છોડો ને, બધું થશે જે થવું હશે. આમ પણ મને આદત પડી ગઈ છે ને, બા બોલે તો એનું સાંભળવાનું, દામિની બોલે તો એનું સાંભળવાનું, અને ક્યારેક ક્યારેક તમે બોલો તો તમારું પણ. હું તો ક્યાં તારી સામે કંઈ બોલી શકું છું. વાહ, તમે બોલી નથી શકતા એમ? ના. અરે વાહ, ચલો એ વાતની તો ખુશી થઈ ને કે ક્યાંય નથી ચાલતું, પણ તમારી પાસે તો ચાલે છે. હા હો, તારું મારી પાસે ચાલે છે એ માનવું પડે. આમ આવું ને આવું ચલાવતા રહેજો હા ને. અરે કેમ નહીં. તો બસ આવો જ ઘરવાળો જોતો તો મારે. આવો જ ને? આવો જ. વાહ, મારે આવી જ ઘરવાળી જોતી હતી, આવી જ. હા તો મળી ગઈ ને? મળી ગઈ. હવે ઓફિસ જવાનું છે કે પછી? જતો તો, પણ વિચારતો તો કે તું આવે, બે ઘડી મીઠી વાતો થાય, પછી જાઉં. પણ આ તો આપણી વાતોમાં પણ કંઈ હોય નહીં. હા સાચી વાત છે, હમણાંથી છે ને આપણી વાતોમાં ફક્ત બા દામિની, બા દામિની, બીજું તો કાંઈ હોતું જ નથી. હા દામિની બા, હવે એ જ થયું ને. હા બા દામિની, દામિની બા જે થયું. તો રજા રાખવાની ઈચ્છા હોય તો આપણે એવું કરીએ. સાચા તો નથી રાખવી, પણ હું વિચારતો હતો કે આ ફિલ્મોમાં આપણે જોઈએ ને કે હસબન્ડ ઓફિસે જતો હોય તો પ્રેમથી હિરોઈન એને પાસે બોલાવે, હગ આપે, કિસી બિસી. ઓ ઓ માય ગોડ, તમે ફિલ્મો પણ જોવો છો? હા, ફ્રી હોઉં ત્યારે જોઈ નાખું. તમને કહું, ફિલ્મો તો મેં પણ બહુ જોઈ છે, પણ કંઈક અલગ રીતની. મારો મતલબ છે કે ફાઇટિંગવાળી કરીએ. એ પણ ફાઇટિંગ શું હવે, જાઉં છું ને. હા તો ખાલી પૂછતો હતો એમ જ, બાકી બીજું કંઈ નહીં હે ને. ચાલ ચાલ. વળી પાછું શું થયું? કેમ આમ મોઢું ચડી ગયું એવું લાગે છે તમારું? ચડી જાય ને, તમને એવું નથી લાગતું કે આ એક જ ઘરની બે દીકરીઓ લઈને આપણે બહુ મોટી ભૂલ કરી છે? થયું છે શું એ તો વાત કરો મને. ઓલી મોટી તો હજી હારી છે, ઓલી નાનીને મેં કાલે એમ કીધું કે દામિની ચા નાસ્તો ક્યાં, તો મને કહે છે કે હાલો બનાવો તમે એટલે આપણે બેઉ ચા નાસ્તો કરીએ. એટલે મેં કીધું કેમ, તો કે તમને તો મારા પપ્પાએ કીધું હતું કે આ કાંઈ કામ નહીં કરે, એને કાંઈ નથી આવડતું, એ કન્ડિશનથી તો હું અહીંયા આવી છું, અને હું અહીંયા વહુ થઈને આવી છું, સર્વન્ટ થઈને નહીં. તો મેં કીધું તો તને ન કહું તો હું ચા નાસ્તો બનાવવાનું કોને કહું? તો મને કે મીરાને કહો. મેં કીધું કેમ મીરાને? તો કે બસ એ જ બનાવશે, હું તો નહીં બનાવું, અને હું અહીંયા એના માટે આવી જ નથી કામ કરવા માટે. મેં કીધું બેઉ વહુઓ છો તો એને એકલીને કહું, એ બીજા કામ કરે જ છે ને. તો મારી હારે કેવું બાંધવા માંડી, એ તો નહીં જ થાય, તમારે કરવું હોય તો કરો. અને કોઈ દિવસ આજે મને કીધું એ કીધું, કોઈ દિવસ કહેતા નહીં કે મારા માટે આ બનાવ ને પેલું બનાવ. અરે આ તો કંઈ વહુ છે, એ આ કંઈ રીત છે એની? તારી વાત તો સાચી છે, દામિની આવું ન કરવું જોઈએ, પણ તે તો કંઈ નથી કીધું ને એને. અરે કેટલા પ્રેમથી મેં એને કીધું, એ આવી, હું સવારે મારો પાઠ કરતી હતી અને એ આવી આવી એટલે કંઈક ફોન ઉપર હતી, તો મેં ખાલી એટલું કીધું કે બેટા દામિની ચા ને નાસ્તો. તો મને કહે કે તમારે બનાવી લેવાનું, ચાલો બનાવો એટલે આપણે બેઉ કરીએ. મેં કીધું આ તું મને હુકમ કરે છે? આ ખોટું છે, ઘરના વડીલો સામે આવી રીતના વર્તન ન કરવું જોઈએ. કેટલું બધું ગેરવર્તન, પણ કેટલું શું સહન કરવું એનું? એક જ મા બાપની બંને છોકરીઓ, આ મીરા કેટલી ડાય છે. હા, જમીન આસમાનનો ફેર છે બેઉ વચ્ચે. નરેશભાઈ આવી તો કઈ વાત નહોતી કરી આપણને કે ભાઈ આ છોકરી થોડીક આવી છે, આમ છે તેમ છે. અને સૌથી ખરાબ અને ખોટી વાત શું છે એ ખબર તમને?
ઘરમાં સસરા છે, જેઠ છે, એની અમે આટલા ટૂંકા ફ્રોક પહેરીને ફરે છે. તારી વાત એ સાચી છે, હું બી આ ઓબ્ઝર્વેશન તો કરતો જોઉં છું, પણ હવે આપણે મારાથી તો કાંઈ બોલાય નહીં. બોલાય નહીં પણ તમને શરમ એ આવે જ કે નહીં? એ જ્યાં સુધી તમે ઘરમાં બેઠા હો અને એ ઘરમાં અહીંયાથી ત્યાં આટા મારે તો તમને શરમ ન આવે? અરે ઘરની જુવાન દીકરી હોય ને સગી, એ આવા ટૂંકા કપડાં પહેરે ને તોય બાપથી ન જોવાય. તો તમે તો સસરા છો, શરમ તો આવે, પણ આપણે છોકરાની વહુને આપણે બે શબ્દ કહી તો માથાકૂટ થાય ખોટી. અસ્કાન કહેવાય ને. તારી વાત તો સાચી છે. આ વિશે મારે થોડીક દામિની અને ચર્ચા તો મારે કરવી જ પડશે, કારણ કે તારી તો એ હામે થઈ જાય. મારે જ કંઈક એને સમજાવવી પડશે. તમારે એને જે ભાષામાં કહેવું હોય એ ભાષામાં કહેજો, પણ અસ્કાને તો ચોક્કસ કહેજો. પણ મને એ ખબર છે કે અસ્કો તો છે ને એના પાલવડે બંધાઈ ગયો છે, એ કાંઈ કહેવાનું નથી એને. એ ઉલટાનું આપણને કહેશે કે એ તો એમ જ રહેશે. તારી વાત સાચી, અશોકને કહેવાનો કોઈ મતલબ નથી. દામિનીને જ મારે કંઈક કહેવું પડશે અને એને સમજાવવી પડશે કે જો બેટા, આ આપણું સંસ્કારી કુટુંબ છે, અમે આવી રીતના જીવીએ છીએ, પણ તમે આટલા બધા આધુનિક અને મોડર્ન થઈને અહીંયા ન રહ્યો, અમારી યારે હળી મળીને રહ્યો તો વધારે સારું. કારણ કે આમ આપણે થોડાક જૂના જમાનાના. જૂનો જમાનો નહીં, આપણે પણ સમય પ્રમાણે ચાલીએ છીએ, પણ એને સમજવું જોઈએ ને. ચાલો હવે જે થયું એ તમારે તમે એની રીતે સમજાવી દેજો, અને ન સમજે તો પછી અશોકને કહેશું. ના ના, આનો કંઈક રસ્તો તો મારે જ કાઢવો પડશે. હું દામિનીને મળું છું. હા દામિની બેટા. યસ ડેડી. ક્યાં ગયા હતા તમે અત્યારે? બહાર ગઈ હતી. આવા ટૂંકા કપડાં પહેરીને? કેમ હવે ટૂંકા કપડાં પહેરીને બહાર ના જવાય એવું કોઈ કીધું છે મને? જો બેટા, અમારું કુટુંબ છે ને સંસ્કારી અને ખાનદાન કુટુંબ છે, બરોબર? તો સંસ્કારી લોકો ટૂંકા કપડાં ના પહેરે અને જે સાડી પહેરીને ફરતા હોય સતી સાવિત્રી રહી એ જ સંસ્કારી લોકો હોય, આવું કહેવા માગો છો તમે? ના બેટા, હું તમને સમજાવું છું. અને બેટા, આજકાલ તમારી બહુ ફરિયાદ આવે છે, તમે જેની હોય એની સામે જેમ ફાવે એમ બોલો છો, તમારા માવતરે તમને આવું શીખડાવ્યું છે. ડેડી, તમારી સામે હું કાંઈ બોલી અત્યારે કેટલો શાંતિથી જવાબ આપું છું, કારણ કે તમે મારી સાથે શાંતિથી વાત કરો છો. તમે મારા પર ગુસ્સો કરો છો, મને સંભળાવો છો, મને ખીજાશો, તો હું તમને પણ એવા જવાબ આપીશ ને. એટલે તમે મારા જોડે જવા રહેશો, તમારી સાથે હું એવી જ રહીશ. ઠીક છે, તમારે બહાર આટલી બધી કેમ ઉગ્ર ભાષામાં તમે વાત કરતા હતા? કારણ કે તમારા વાઈફ છે ને એને શાંતિથી બોલતા નથી આવડતું, એને તો બસ એ જ જોઈએ છે કે આખા ઘરનું કામ હું કર્યા કરું. જો બેટા, તમે આ ઘરમાં વહુ બનીને આવ્યા છો એટલે કામ તો તમારે કરવું જ પડશે. ઓ ગોડ, કેટલી વાર કહેશો બધા મને કે હું આ ઘરની વહુ છું? ખબર છે મને હું આ ઘરની વહુ છું. એટલે બેટા, તમે પરણીને આવ્યા છો એટલે તમે વહુ તરીકે આવ્યા છો, કામ તો થોડું ઘણું કરવું જ પડે. જોયું, તમે લોકો જ મને વહુ સમજો છો, તમે મને ડોટર સમજતા જ નથી. ડોટર સમજતા હોત ને તો આવી રીતે વાત જ ના કરત. એમાં મેં તમને ખોટું હું કીધું? ના ના, તમે બધા સાચું કહો છો, હું જ ખોટી છું. નહીં, તમારા માવતરે તમને તમારે કામ શું છે એ બોલો ને સીધી રીતે. બેટા, હું તમને પ્રેમથી સમજાવું છું કે આ અમારા ઘરમાં નહીં. મારે નથી સમજવું પ્રેમથી, બીજું કઈ? હા, તમારા મોટા બેન જોવો, મીરાઓ આ ઘરનું કામ હવારથી અહીં સુધી કરે તો તમને તકલીફ શું છે? કારણ કે મારી બેને છે ને મને કીધું હતું કે તું છે ને ઘરમાં કોઈ કામ ના કરતી, તારે જેવી રીતે રહેવું એવી રીતે રહેજે, ઘરનું બધું કામ હું કરીશ. એટલે આ ખોટું લેક્ચર મને ના આપો અત્યારે. અને એટલી બધી સારી લાગતી હોય ને મારી બેન તો જાવ એની આરતી કરો. હા, એની આરતી જ થશે, કારણ કે જે માણસ કામ કરે ને એના ગુણગાન સૌ ગાય. તો ન ગાશો ને મારા ગુણગાન? મેં કીધું ગાવ એમ? હું કહું છું, હું તમને બતાવતી નથી ને તો મને શું કામ બતાવો છો? જો બેટા, તમે આમ ગમે ત્યાં ફરો અને ઘરનું કઈ કામ ન કરો એ અમારા ઘરમાં નહીં ચાલે, હું તમને કહી દઉં. ઘરનું કામ તો હું આજે નહીં કરું અને કાલે પણ નહીં કરું. શું કરી લેશો? કારણ કે છે ને આ ઘરના કામ છે મારી પાસે બીજા 70 કામ છે. તમારા મા બાપે તમને આવા સંસ્કાર આપ્યા છે? હા, મા મારા પપ્પા ક્યાં વચ્ચે આવ્યા? એને વચ્ચે લાવવાની જરૂર નથી, પેલા તમારું કરો ને તમારા છોકરાઓનું કરો. સંસ્કારની પપોડી.
હવે બીજું કઈ કેવું છે કે હું અંદર જાઉં? થાકી ગઈ છું, કામ કરીને આવી છું. હા, ઘરમાં છે ને બધાય મારું જીવવાનું આરામ કરી દીધું છે. એ હવે કઈ કેવું હોય ને તો કેવા ના આવતા પાછા. હવે આમ ગમમાં બેસવાથી કઈ થવાનું છે? આમાં કઈ સુધારો લાવવો પડે. હું સુધારો લાવવો? હવે મારી કેટલી હામી થઈ છે અને હું જાઉં ને તો મને તો એમ લાગે કે એ મારો ઘરવાળો છે ને હું એની ઘરવાળી, એટલો દાબમાં મને રાખે છે. એટલે તું એવો છે? શું કામ દાબમાં રહી છે? જવાબ આપે ને. હું જવાબ આપું તો એમ કે તો હું વહી જાય. વહી ને જાશે ક્યાં? પીર જ જશે ને. તો સારું ને, એને પણ ભાન થવી જોવે કે હું જે કરું છું ને ખોટું છે. આ પરિવારમાં બધા સંપીને સારી રીતે રહે છે અને એ એક જ વ્યક્તિ એવી છે જે આપણે કોઈનું માનતી નથી. મોટા ભાઈ વાત સાચી, પણ તમને ખબર છે ને પછી મારું કંઈ થાય નહીં. હવે પછી મેં વિચાર કર્યું કે આ જેવું છે ને એવું સહન કરું, પણ મારી હારોહાર તમારે સહન કરવું પડે છે, એ વાતનું મને દુઃખ છે. આખી જિંદગી સહન કરીશ? મમ્મી પપ્પા અમે બધા કેટલોક સમય સાથે રહેશું, પછી તો તારે જ રહેવાનું છે ને. ભવિષ્યનું વિચારીને ચાલ. મેં બહુ વિચાર્યું શું કરવું. હવે આ કેટલો ફેર છે અમારા ભાભીમાં અને દામિનીમાં? બધાને ખબર છે બહુ ફરક છે બંનેમાં. બે એક ઘરે જ રહેતી ને, નકર આપણને એમ થાય કે એક આ વેલા ઘરેથી આવી છે અને એક વેલા ઘરેથી, એટલે ફેર છે. પણ આ એક ઘરેથી આવી તોય આમ નાની રહી ને, એટલે વધારે લાડ કરેલા છે. સાચું કહું ને તો ભૂલ તો આમાં આપણે સસરાની જ છે, એનો જ વાંક છે. અરે એને થોડીક તો સમજણ વાપરવી જોઈતી હતી ને, કે મીરા આખા ઘરનું કામ કરતી હોય અને સારી રીતે એના ઘરને સંભાળતી હતી તો નાની માથે થોડી જવાબદારી સોંપવાની હતી. એને ફક્ત ખાલી મોજ શોખ અને બહાર હરવા ફરવાનું જ નહોતું આપવાનું. હા, અને તમારું એનું નક્કી ખાલી છું હોત ને તો સારું હતું, તો બધા કરતા સારું હતું. હા, તો મારું ક્યાંક આસો પાતળો તો મળી જાત અને આ હા તો પાછી વધારે રૂપાળી હતી તો વધારે હરખ ઘેલો છો કે નહીં? મને બહુ સારું મળ્યું છે, બહુ સારું. નહીં, આપણે બધા હરખ ઘેલા થઈ ગયા. બધાને શું હતું કે બંને બહેનો અને બંને ભાઈઓ, એટલે ક્યારેય તે ઘરમાં ક્યારેય કંઈ પ્રોબ્લેમ થશે જ નહીં, બધું બરાબર ચાલશે. આપણા વિચારો આવા હતા અને આપણા વિચારો ઉપર તો પાણી ફરી ગયું. અને અત્યારે હું એને પૂછું છું કે મારી તો ક્યાં ઈચ્છા જ હતી, આ તો મારા બાપની લીધે બધું કર્યું છે. એવું કહે છે? હા, મારા બાપની લીધે અને મારા બહેનની લીધે. આ છોકરીને તો કંઈ બોલવાની પણ ભાન નથી કે શું બોલવું ને શું નહીં. અરે તું એને નહોતો ગમતો તો કહી દેવું તું ને, પણ આને લગ્ન કરવાની શું જરૂર હતી અને અમને બધાને હેરાન કરવાની શું જરૂર હતી? હા, આની કરતા તમારા બધાનો પ્રેમ હતો ને એ બહુ સારો હતો, પણ આનો પ્રેમ તો કેવું તમને. હવે કઈ કરવું નથી, આને છે ને મોકલી દેવી છે. મોકલી દેવી? પણ મોટા ભાઈજી એકવાર વિચાર કરી લ્યો તમે. તો બીજું તો રસ્તો જ નથી મને શોધતો કઈ. હું મારી વાત નથી કરતો, પણ આ બધી પછી વાતો થાય ને કે આ જો રીસામણે ગઈ હે. અને બીજી વાત એ કે તમે મારા ભાભીને સમજાવો ને કે એને સમજાવે. એને તો મેં કેટલી વાર કહ્યું, એની વાત પણ નથી માનતી અને એમ જ કહે છે કે પહેલેથી આવી જ છે અને આવી જ રહેશે. તો એને કંઈ પહેલાં કેમ ન કીધું? પહેલેથી આવી હતી તો કહી દીધું હોત તો સારું હતું ને. મને તો છે ને આપણા સસરા ઉપર એટલી ખીજ ચડે છે ને, મન થાય છે કે એને તો બે મૂકી દેવાની જરૂર છે. નરેશ પપ્પા પાછું નામે નરેશ છે, કામ એવું જ છે. હા અશોક, હવે છે ને તું ચિંતા છોડી દે અને હું તને કહું છું ને, સામે બોલવાનું રાખ થોડું. એને પણ ભાન પડવી જોઈએ કે તને પણ બધી સમજ પડે છે, તને પણ આવડે છે, તું પણ સ્માર્ટ છો, હોશિયાર છો. કંઈ અહીંયા આવી છે તો કંઈ એ પોતે એક જ ભણેલી નથી અને પોતાની જાતને બહુ મોટી સમજતી હોય ને તો એ સમજવાનું એને બંધ કરાવી દે, એવું કંઈ કર. હા, પણ એવું હું કરું છું અને હજી કોશિશ કરી બરાબર, પણ હું ગુજરાતીમાં કહું ને તો એ મને સામે અંગ્રેજીમાં બધું કહે છે. ભલે ને અંગ્રેજી જાણતી ચાડવા દેવાય, અંગ્રેજીને પાડી દે હેઠું, આપણી તો ગુજરાતી તને ફાવે જ છે ને. ભલે, હવે છે ને તમે કીધું ને એમ કરી આમું જ બોલું અને પછી વહી જાય ને તોય હું જવા દઈ, એટલે માથાકૂટ જાય. બીજું હું બરોબર હું માનીશ કે મારા કિસ્મતમાં જ નથી. ના ના, એવું કંઈ નહીં થાય, બધું સુધરી જશે ને, તું ચિંતા ન કરતો ખોટી. ભલે.
જય શ્રી કૃષ્ણ નરેશભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. જય શ્રી કૃષ્ણ. અરે વાહ એ ભાઈ તમે. હા ભાઈ હું તે સ્પેશિયલ આવું પડ્યું તમારી ઘરે મળવા આવ્યો ને તે સારું છું. પણ હું ફોન તો કર્યા કરું પણ મને એમ થાય કે હવે દીકરીઓની ઘરે ક્યાં બહુ જાવ એટલે હું આવતો નહીં. વાત જાણે એમ છે કે મને વાત કરતાં મારી જીભ નથી ઉપડતી નરેશભાઈ. કેમ શું થયું? અરે જેવો એ વાત કરો તમે તારે કંઈ એવું કંઈ હોય ધંધામાં કંઈ નુકસાની કરી હોય આદિકુમારે? ના ના એવું કાંઈ નથી નરેશભાઈ. તો કોઈ બીમાર છે? એવી કોઈ તકલીફ નથી નરેશભાઈ. વાત જાણે એમ છે કે તમારી બંને દીકરીઓ અમારા ઘરમાં આવી અમારો સંસાર વ્યવસ્થિત ચાલતો હતો. હા મારી બે દીકરીને પૂરેપૂરા સંસ્કાર આપ્યા છે. પણ નરેશભાઈ તમે બંને દીકરીઓમાં એક સરખા જ સંસ્કાર આપ્યા છે એવું મારું માનવું છે. બંને ડાઈ છોકરીઓ છે પણ આ દામિની છે ને તમારી નાની દીકરી એ જરાક ઘરમાં વાતાવરણ તંગ થાય ને એવું વાતાવરણ ઊભું કરે છે. જો પરેશભાઈ દામિની છે ને પહેલેથી એવી છે અને મેં તમને એ અગાઉ વાત કરી હતી. તમે એમ કીધું કાંઈ વાંધો નહીં મારી જ દીકરી છે હું એને દીકરીની જેમ એની બધી ભૂલ હું માફ કરી દઈ. કારણ કે એ મારે બહુ લાડકોડમાં ઉછરેલી દીકરી છે અને એની બધી જ માંગ મેં પૂરી કરી છે. એ એમ કહે ને અડધી રાતે કે પપ્પા મારે આઈસ્ક્રીમ ખાવું છે તો રાતે 2 વાગે હું રેલવે સ્ટેશન જતો ત્યાં દુકાન ખુલી હોય અને ત્યાંથી આઈસ્ક્રીમ લઈને આવતો. તમારી વાત બધી સાચી છે. છોકરું નાનપણમાં લાડકોડ વધારે કરે અને એમાં સૌથી નાનું હોય. પણ નરેશભાઈ છોકરું જ્યારે ઉદ્ધત થાય ને ત્યારે એને થોડુંક ટોકવું પડે અને આ વસ્તુ તમે નથી કરી એટલે એનું પરિણામ એ આવ્યું છે કે અમારી અમારી ઘરે કોઈ જાતની કમી નથી. કોઈ જાતની એને પૈસો ટકે ખાવા પીવામાં કોઈ જાતનું એ ફેશન કરે છે છતાં બી અમે કાંઈ વાંધો નહીં કાંઈ નહીં. ચલો છોકરું છે પણ બધા સામે જેમ ફાવે એમ બોલે. વડીલો સામે અમારા અશોક સામે એના જેઠ સામે ના મીરાઓ તમારી બહુ ડાઈ છોકરી એમાં તમે એમાં કૂટી કૂટીને સંસ્કાર ભર્યા છે. પણ આ દામિની જરા એને હું માનું છું કારણ કે એનું હું જાણું છું પહેલેથી જાણું છું અને તમે કહ્યું એ વાત સાચી હશે. હું ના નથી વળતો એ બધાની સામે બોલતી હશે અને ન કરવાની માંગણી કરતી હશે બધી એ બધું આ કરતી સમજા. પણ હવે એને કોણ સમજાવે કે આ એનું પિયર હતું અને અત્યારે જ્યારે રહેશે એ એનું સાસરું છે. હું એ જ કહું છું. હું એને વહુ તરીકે નથી માનતો દીકરી તરીકે જ માનું છું. પણ એ અહીંયા પિયરમાં હતી ત્યાં સાસરું છે અને જેમ ફાવે એમ વર્તન કરે ને એ અમારા ઘરમાં નહીં ચાલે. નરેશભાઈ આપણા બંનેના સંબંધો અંગબંધ રહે ને એટલે મેં એવું વિચાર્યું પહેલાં હું આ વાત નરેશભાઈને કરું. અને જો તમે એના પપ્પા છો બરાબર તમે કહેશો ને તો એ સાંભળશે. અમારા તો આખા ઘરમાં કોઈનું નથી સાંભળતી તમારી દામિની. વાંધો નહીં પરેશભાઈ તમે ચિંતા કરો માં હું એને જરી સમજાવી અને સમજી જાય ભાઈ હાવ એવી નથી. આપણે કેવી ને તો વાત માની જાહે અને સમજાવી હું એટલે એ સમજી જાહે. અને તમારે છે ને એવું લાગે ને તો એ બેને ક્યાંક બહાર ફરવા મોકલી દો ને. કોઈ ના નથી અમારા ઘરમાં ક્યાંય જવાની રહેવા કરવાની. એ એકલી જેમ મન ફાળ ઘરમાં એક કામ નથી કરતી. પરણીને આવીને ઘરનું એક કામ નથી કરતું અને અશોકને પૂછ્યા વગર ગમે એવા કપડાં પહેરીને બહાર જાય આવે અમે એને કોઈ રોકટોક નથી કરતા. છતાં પણ એ અમારી સાથે ઝઘડો કરે ને એ અમને નથી પોસાતું. વાંધો નહીં વાંધો નહીં. તમે તમારામાં બેફિકર રહ્યો હું એને વાત કરી અને સમજાવી અને એ સમજી જાહે. કારણ કે આમાં કેવું છે નરેશભાઈ પતિ પત્નીનો ઝઘડો થાય ને એટલે પછી બંનેના સંસાર બગડે. એવું કાંઈ નથી આપણે કરવાનું ને એવું કાંઈ આપણે
એવું કાંઈ નહીં થવા દેવી, હું બેઠો છું ને, અને હવે બેહો તમે, હું કંઈક ચા પાણી લઉં. અરે ના એટલો શું, હું જો જાતે રસોઈ બનાવું. મને મને ખબર છે, મારા બેનના એક્સપાયર થઈ ગયા, બહારનું કંઈ ખાતો નથી. મને ખબર છે મારા બેનના એક્સપાયર થઈ ગયા પછી બધું કામ જાતે જ, અને માં અને બાપનો બંનેનો તમે પ્રેમ આપ્યો છે, બંને દીકરીઓ બધું હું સમજુ છું. પણ નરેશભાઈ તમે જે લાડગોટ આ દામિની ને લડાવ્યા છે ને, નો ડાઉટ તમે મીરાને પણ એટલા લાડ લડાવ્યા હશે, પણ આ થોડીક તમે બે ફેક કરી રહ્યો, હું એને સમજાવી દઈએ. બસ બસ નરેશભાઈ હું આ વિનંતી કરવા આવ્યો છું, અને તમે મારા હાથ ઘણો જોડવાનો હોય, આપણે બધા હરખે હરખા કહેવાય એવી, અને સે મારી દીકરી તમારી દીકરી, હું એને સમજાવી દઈ, તમે ઉપાધિ કરો. માં સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે સંભાળીને ચાલ બેટા, પડી જાત તો વાગત ને. તો શું પડી જાત ને, બીજું કાંઈ તો ના થાત, મને બચાવવાની જરૂર નહોતી. બેટા તને વાગી જાય એટલે કીધું. મને વાગે જ ને, તમે શું કામ ઉપાધી કરો છો? આ તમારો ખોટો દેખાડો મારી સામે ન કરો. બેટા વાગત તો દવા કોણ કરે? હું મારા પપ્પાને બોલાવી લેત, હે મારા દવાના પૈસા આપી દેત. મને ખબર છે તમારો જીવ ન્યાજ છે, એટલા ગઢા થયા ને તોય તમારો જીવ આ પૈસામાંથી બહાર નથી નીકળો. ના બેટા ના, તું મારા ઘરની લક્ષ્મી છે, તને કંઈ પણ તકલીફ થાય તો હું પૈસા સામે જોતી હો. વાહ, પૈસા સામે તો નહીં જોવો. અને શું કીધું? હું તમારા ઘરની લક્ષ્મી છું તો લક્ષ્મીને આવી રીતે હેરાન કોણ કરે? બેટા હું હેરાન નથી કરતી, તને આ ઘરના નીતિ નિયમ શીખવાડું છું, અને તું તો મારા ઘરની લક્ષ્મી છે. પ્લીઝ મમ્મી, મારી સાથે છે ને આવું પ્રેમ જતાવાનું રહેવા દો. મને છે ને તમે આટલા 1% પણ તમે નથી ગમતા. મને મેં શું કર્યું? કેમ નથી ગમતી? એક તો તારા મમ્મી તો છે નહીં, તો હું તારી મમ્મી જ છું ને. નો વે, મારા મમ્મી આવો હોય જ નહીં. એટલે એ મારી જેટલો પ્રેમ ન કરે તને? પ્રેમ તો બહુ દૂરની વાત છે, પણ દેખાવમાં પણ એ આવી રીતે ના હોય. મારા મમ્મી એક્ઝેક્ટલી મારા જેવા હશે. હા બેટા, હું તારા જેટલી રૂપાળી તો નથી, તારા જેવી નમણી પણ નથી, પણ મારું દિલ તો માનું જ છે ને. એક મિનિટ, અરે 2 મિનિટ, આવું છું કહું છું ને. બોલો શું બાકી હતું તમારે? બસ એ જ કહેવાનું કે મારો ચહેરો ભલે સારો નથી, પણ મારું દિલ તો એક માનું જ છે, અને એમાં ભરપૂર મમતા છે બેટા તારા માટે. આ તમારું દિલ છે ને તમારી પાસે રાખો, અને તમને એટલી બધી હોય ને કે મને પ્રેમ જતાવો છે તો એ રહેવા દો. આ બધો પ્રેમ છે ને તમારો એ મારી બેનને દેખાડો, જાઓ. એ પ્રેમની ભૂખી છે, હું નહીં. મને છે ને ગામ પાસેથી બહુ પ્રેમ મળે છે. બેટા હું તારી સાસુ છું, તારી માં છું એટલે નહીં, પણ મારો સ્વભાવ અને મારું મન એવું જ છે. કદાચ તારી જગ્યાએ કોઈ બીજી પણ આવી રીતે પડવા જાત ને તો પણ હું એને બચાવી લેત. તો તું તો મારા ઘરની આબરૂ છે, તને ન બચાવું. તમને ખબર છે તમારે છે ને આ ઘરમાં આવી રીતે શાંતિથી બેઠું ના રહેવું જોઈએ. આ ઘરની બહાર નીકળો. જુઓ તમારા જેવી એક્ટિંગ છે ને મને નથી લાગતું કે દુનિયામાં કોઈ કરતી હશે. તમારે છે ને આ એક્ટિંગમાં જોડાઈ જવું જોઈએ. ના બેટા, આ તો તારી નજરમાં ભૂલ છે, બાકી તો હું જે છું એ જ છું. એવો તમારો વેમ છે કે તમે એટલા સારા છો, બાકી ગામમાં પૂછી જુઓ, આ 5 માણસ તમારી વાતો કરે છે. ભલે ને કરે જે છો બેટા, સાચવીને હું સાચવીને જ છું. હા તમે લોકો છે ને મને શાંતિથી રહેવા નથી દેતા, ખાવા નથી દેતા, પીવા નથી દેતા, મને મારી મરજીનું કાંઈ કરવા નથી દેતા, એટલે મારા જોડે આવું થઈ રહ્યું છે. હા બેટા, તારે જે કરવું હોય તે કર, પણ આપણા ઘરની આબરૂને સાચવીને કર. અને તું શું કહે છે, લોકો મારી વાત કરે છે? બેટા રામ, ગાંધીજી અને રાવણ બધાની બધા જ વાતો કરે છે, પણ જેને જેવું દેખાય ને એવી વાત કરે. ગામનાને હું સારી દેખાતી હોઈશ એટલે મારી સારી વાત કરે છે. હવે આ તમારો જ્ઞાનનો પટારો પતી ગયો હોય તો મારા કામે જાઓ, મારે બહુ બધું કામ છે. ના બેટા, તું દૂધ પીને જા, તને ચક્કર આવે છે ને. દૂધ? હું એમાં કેટલું ફેટ હોય છે, દૂધ પીવાતું હશે? હું તને મલાઈ કાઢીને આપીશ, ચાલ માર દીકરો. નહીં, મારે છે ને અત્યારે કામ છે એ હું પતાવવા જાઉં છું, અને પ્લીઝ રિટર્ન આવું ને તો મને તમારું મોઢું ન દેખાડતા, નહીં તો હવે છે ને મને ગળું દબાવી દેવાનું મન થશે. ખસો.
મારો ચહેરો નથી ગમતો, હું નથી ગમતી. ખબર નહીં એ કોનામાં શું શોધે છે અને એને શું જોઈએ છે. એકવાર મને ખબર પડી જાય ને કે મારી દામિનીને શું જોઈએ છે, હું એને જરૂર આપીશ. એ ભલે ને મને નફરત કરે, હું તો એને પ્રેમ કરું જ છું ને. એ મારા ઘરની લક્ષ્મી છે, મારા ઘરની આબરૂ છે, નાદાન છે. હા પપ્પા બોલો ને. અશોક કુમાર, હું તમને જ મળવા આવતો હતો, પણ સારું છું તમે રસ્તામાં મને મળી ગયા. વાત જાણે એમ છે કે તમારા પપ્પા મારી પાસે આવ્યા હતા. હા હા. અને મને કહેતા હતા કે તમારી દામિની બધાની સામે બોલે છે અને એ ક્યારે આવે ક્યારે જાય કોઈને કંઈ કહેતી નથી. એટલે હું તમને ખાલી એટલું જ કહેવા આવ્યો છું કે તમારા પપ્પાની વાત સાચી છે, એવું નથી કે ખોટો આરોપ મૂકે છે મારી દીકરી ઉપર. એણે જે કીધું એ બધી વાત સાચી છે, પણ હું તમને એ હાટું કહેવા આવ્યો છું કે મારી દામિની ગમે ભૂલ કરે ને એ એની ભૂલ નથી, એના બાપને ભૂલ છે. એમ કરીને માફી નહીં, નહીં માફ કરી દેજો એને. નહીં નહીં, તમે હાથ ન જોડો. પણ એ કરે છે જ એવું, સમજ્યા તમે? હું કહું ને હાલ આપણે ફરવા જઈએ કે મારે તમારે યારે ન થવું, મારી ફ્રેન્ડ જાય છે ને એની યારે હું જઈશ, એવું એવું કરે છે. અને ઘરે બધાની સામું બોલે તો એ તો સારું ન લાગે. અને હું પણ ક્યાં ના પાડું છું, હું કહું જ છું ને કે એ છે જ એવી, એને પહેલેથી મેં લાડકોડમાં ઉછરી જાય, એવા એવા સંસ્કાર છે એનામાં. અને એ એને મેં ઘણું કીધું પણ હવે એ નથી માનતી. જોકે એ છે દિલની સાફ, એના મનમાં કાંઈ નથી. સામેવાળાને ખાલી કહી દે, પછી એ નથી જોતી કે સામેવાળાને ખોટું લાગશે, એને નહીં ગમે, એને દુઃખ થાય, એવું કોઈ એવું કાંઈ વિચારતી નથી. અને હવે તો હું એને કપડાનું કે કાંઈ નથી કહેતો. હા, મેં 2-3 વાર કીધું એને કે તું આવા કપડાં ન પહેર, સાડી પહેર ને. એ કે મને એવા ન ફાવે, તો પણ એ મેં એને કાંઈ ન કીધું, વાંધો નહીં, તને જે સારું લાગે ને એ પહેર. બીજી વાત એ કે મીરા ભાભી જ ઘરનું બધું કામ કરે, દામિની કંઈ કામ કરવા પણ નથી લાગતી. અરે એમની એમ મારું એમ કહેવાનું, મારી મીરા તો છે ને ડાય છે, એની જેવી ડાય દીકરી દુનિયામાં ક્યાંય જોવા ન મળે. પણ તમારું બીજું કંઈ એમાં કામ અટક્યું નહીં રહે, બધું કામ મીરા. મીરાએ કોઈ દી નહીં, મીરા કોઈ દી એના વિશે ફરિયાદ નહીં કરે. અરે એ તો મને પણ એટલો હાસવે છે. હા, હું કહું ને ભાભી મારે આ શાક ખાવું છે તો એ બનાવી દે, પણ દામિની મને સવારમાં નાસ્તો પણ નથી આપતી, મારે ઓફિસે જવાનું હોય ને ત્યારે. અરે જો, એ દેરાણી જેઠાણી ગણો તો એ ઘરમાં અને બે બહેનું ગણો તો એ ઘરમાં, હવે દેરાણી બનાવે કે જેઠાણી બનાવે શું ફરક પડે? હા એ વાત હા, મારે તો નાસ્તા રે કામ ને. પણ બાપુજી મારે તમને એક વાત પૂછવી છે કે હા ભાઈ, તમારી જ દીકરી છે તો એક કેમ પશ્ચિમ છે અને એક પૂર્વ છે? એમાં એવું છે ને અશોક કુમાર, જો આનો જન્મ થયો ને તે જો એમાં એવું છે ને અશોક કુમાર, મીરાનો જન્મ થયો ને પછી મીરા કંઈક 4-5 વર્ષની હશે પછી આનો જન્મ થયો, અને આનો જન્મ થયો ને અને પછી થોડા વર્ષ પછી એની મમ્મી ઓફ થઈ ગઈ. એની મમ્મી ઓફ થઈ ગઈ એટલે દામિનીને એની માનો પ્યાર જ નથી મળ્યો. જે માં ગણો તો હું ને બાપ ગણો તો હું. હા પણ બાપુજી, માં તો મારા ઘરે પણ છે ને, તો એનો પ્રેમ લેવાય કે નહીં? હવે પણ એ જો એ વાત ન્યાય આવીને જ અટકે છે. એને એટલી બધી મેં લાડકોડ રાખી છે, એટલી બધી મેં લાડકોડમાં ઉછેરી છે ને કે એને દુઃખ હું એ શબ્દની જ એને નથી ખબર. કોની યારે કેમ વાત કરવી, કોની યારે કેવું વર્તન કરવું, એ કોઈ વાતની એને ખબર નથી. અત્યારે મને અફસોસ થાય છે કે દીકરીને કોઈ દિવસ એટલા બધા લાડકોડમાં ઉછેરાય નહીં. કારણ કે એક બાપને સમજવું પડે કે એ પારકા ઘરે જવાની છે, પારકા ઘરનું વાતાવરણ કેવું હોય, બધાના સ્વભાવ કેવા હોય, એ બધું જ બાપને પહેલાં આગોતરી જાણ હોવી જોઈએ અને પછી દીકરીનો ઉછેર કરવાનો હોય. પણ હું મારા છોકરીના પ્રેમમાં એવો આંધળો બની ગયો હતો ને કે મને એવું કાંઈ ભાન જ ન રહ્યું. હા બાપુજી, મારા બા બાપુજી માટે એક ગ્લાસનું પાણી પણ ભરીને નથી લાવતી. હવે એની જે હું એને વાત કરી, એવું નથી હું એને કાંઈ નહીં કહું, હું એને વાત કરી એને ઠપકો હોતે ના આપીશ. પણ જો એવું કંઈક હશે અને એ કંઈક બોલે ને કોઈની સામે, તો હું દામિની વતી હું એક બાપ તમારી માફી માંગુ. નહીં બાપ, માફ કરી દેજો. નહીં નહીં, તમારે માફી થોડી મગાઈ.
ભલે હું જાઉં છું. વાત જરીક મેં તમને કીધું એ જરીક તમે ધ્યાનમાં રાખજો. હા હા ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેન. હા દામિની. શું બનાવ્યું છે? બસ દાળ બની છે એટલે જમવાનું તૈયાર. દાળ ભાત શાક રોટલી. દાળ ભાત શાક રોટલી. યાર તું કેટલા સમયથી મારી સાથે રહે છે? તારે શું ખાવું છે બોલ. શું મારે? તને ખબર છે ને કે આવું બધું નથી ખાતી. મને ડાયટ ખાવાનું બનાવી આપવાનું. હા તો તું કઈ છે બનાવી આપીશ ને? હવે હું કહું ને પછી તું બનાવીશ. તું છે ને મારું બિલકુલ ધ્યાન નથી રાખતી. શું કહેતી હતી પહેલા? કે હું તારું બધું ધ્યાન રાખીશ, તું જેમ કહીશ એમ કરીશ અને બધી વાતમાં બચાવીશ. હા ઘરમાં છે ને બધા મને સંભળાવ્યા કરે છે, બધા મને ટોર્ચર કરે છે. ક્યાં હોય છે તું? જો મેં તને મેસેજ કર્યો હતો પણ તે રીડ નથી કર્યો. તું ઘરે નહોતી. મારે તને પૂછ્યા વગર તારા માટે શું બનાવવાનું? ચલો તે એક્સેપ્ટ કરી લીધું ને કે તારો વાંક હતો? નહીં મેં નથી કર્યું, કેમ કે મારો વાંક જ નથી. તને ખબર જ છે કે હું ડાયટ ખાવાનું ખાઉં છું, તો એ બનાવી ન ખાઈને છોડો. અને હવે શું થયું છે? તો આટલી બધી ગુસ્સામાં છે તું? તમારા સાસુને છે ને સમજાવી દેજો, નહીં તો હવે છે ને એનું ગળું દબાવી દઈશ. તું મારું ગળું દબાવી દઈશ અત્યારે? અને આ શું તમારા સાસુ? ઈચ્છા તો મને એવી જ થાય છે કે જોડે જોડે તારું ગળું દબાવી દઉં. દામિની શું છે આમ? ક્યારેક છે ને શાંતિથી વાત કરને તો મને મજા આવે. જ્યારે હોય ત્યારે બસ ઉકળતી જ હોય છે. તને ખબર છે હા ઘરમાં જ્યારથી હું આવી છું ને ત્યારથી મને ગુસ્સો જ આવ્યા રાખે છે નકરો. એ તો છે ને તારો સ્વભાવ એવો છે એટલે. કઈ સ્વભાવ એવો નથી, હવે તમને હેરાન કર્યા કરે છે. ક્યારેક મારો પતિ મને હેરાન કરે, ક્યારેક તમારી સાસુ હેરાન કરે, ક્યારેક મને તમારા સસરા હેરાન કરે. કોઈ હક લેવા નથી દેતા. મારી સાસુ ને મારા સસરા તો તારું શું? એ મારા કોઈ લાગતા વળગતા નથી. અચ્છા એમ જ તું બધા સાથે ઝઘડા કર્યા કરે આખા દિવસ એમ ને? હા કેમ કે છે ને એ લોકો સામેથી આવે છે મને બતાવવા કે ચલો આજે કઈ એન્ટરટેનમેન્ટ નથી થયું, ચલો દામિનીને હેરાન કરીએ. શું થાય છે? નથી ગમતું મને. ના પાડી દીને કે મારે લગ્ન નથી કરવા. હવે તો થઈ ગયા ને. મને નથી રહેવું આ ઘરમાં. તો ચલો પપ્પાના ઘરે જઈએ આપણે બે. પરમનેન્ટ? પરમનેન્ટ નહીં, આટો મારવા જવાય. પરમનેન્ટ તો કેમ જવાનું? તું જાય ને તો એક ટાઈમે ચાલે ખરા, પછી આ મારા સાસુ મારા સસરા મારા ઘરવાળા એ બધાને કોણ સાચવશે? શું યાર હું છે ને આ ઘરમાંથી છે ને હવે આ ઘરના લોકોથી આ ઘરમાંથી તમારાથી તમારા બધાથી હવે તલાક લેવાની છું. લઈ લઈશું આપણે બસ. તલાક લેવો છે ને તારે? હું તારે તલાક અપાવીશ. પણ અત્યારે આપણે જમવાનું બનાવીએ તારા માટે કંઈક, એટલે હું બનાવું? હા તું બનાવ. સાંભળ એક કામ કર, તું છે ને જમવાનું બનાવી લે અને પછી મારા જોડે ચાલ. સીધ જવું છે? મારે હોસ્પિટલ જવું છે. કઈ થયું છે? હા સવારના છે ને ચક્કર આવ્યા રાખે છે મને. એ તો ડાયટ કરીએ ને તો એવું જ થાય. એક તો આપણે બહુ વધારે આમ જાડા રહ્યા કે નહીં હેલ્ધી એમાં આપણે ડાયટ કરવું છે. શું બેન તું પણ, આ કેટલા સમયથી હું ડાયટ કરું છું, કાંઈ થયું હોય ત્યાં સુધી કોઈ દિવસ? આ ડાયટ તો છે ને હેલ્ધી કહેવાય. સારું મારી માં, ખાવાનું બનાવું? હા. અને સાંભળ, આ તું જ્યારે તારે ડિવોર્સની વાત કરે છે ને એ ના કર્યા કર. તું બાળબુદ્ધિ છે, બીજા બધા બાળબુદ્ધિ નથી. ક્યારેક ઘરમાં ખોટા ઝઘડાઓ થશે ને મેટર વધી જશે. હા ને? સારું મને તો બહુ ગમશે. ઝઘડા થશે ને આ ઘરમાંથી મને લાત મારીને બહાર કાઢી મૂકી, પછી હું પપ્પાના ઘરે રહીશ. હા અત્યારે જાઓ. હા જાઓ અત્યારે. હા હવે એક મિનિટ. હવે શું છે? હવે જાઓ. ચાલ જા ફટાફટ આવું હે ને. હે ઈશ્વર એમ સાચવી આને મારે. બેટા કેમ બધાને ભેગા કર્યા છે? બા તમને ખુશ ખબર આપવા માટે ભેગા કર્યા છે બધાને. ખુશ ખબર? અરે જલ્દી બોલ ને, દામિની સુધરી ગઈ ને? એ ખુશ ખબર તો ક્યારેય નહીં આવે, પણ બીજા છે. કહું? બોલ. તમે દાદી બનવાના છો. મીરા આ તો તું બહુ સારા સમાચાર લાવી બેટા. બા ત્યાં દામિની. દામિની? ઓહો દામિની બેટા, આટલા વખતમાં તે સૌથી પહેલા ખુશખબર મને આપ્યા છે. પણ હવે ખુશ જ રહેવાનું છે, નો ગુસ્સા. શેની ખુશખબર અને એમાં શેને એટલા હરખાવ છો? હરખાવ જ ને બેટા. હવે છે ને એ હવે જરાય કામ કરવા નહીં દેતી હો બેટા. હવે હું નહીં કહું કે તું ચા બનાવ. એક મિનિટ, પહેલી વાત તો મને એ નથી સમજાતું બેન કે આમાં એટલું મોટું ડિસ્કશન કરવાની શું જરૂર છે, બધાને ભેગા કરીને કહેવાની શું જરૂર છે? આપણે બે વાત નક્કી થઈ હતી ને કે શું કરવાનું છે.
દામિની, ઘરમાં બધાને કહેવું તો પડે ને, આ કઈ નાની વાત નથી. અરે આટલો ખુશીનો પ્રસંગ હોય તો બધાને કહેવું જ પડે. એક મિનિટ, શું કરવાનું છે એટલે? હા, તમે લોકોએ શું નક્કી કર્યું? આદી એ પાર્ટી આપવાનું વિચારે છે. દામિની, આ કુછ ખબર તારે મને દેવાની હોય કે ભાભીને? હું એમના જોડે હોસ્પિટલ ગઈ હતી ને ત્યારે ખબર પડી. હા, પણ તો હવે ગુસ્સો ન કરાય, એના પર ખોટી અસર થાય. બેન, હવે તમે આ લોકોને બધું ક્લિયર કરશો કે હું બોલું? શાંતિ રાખ, કરું છું રે વાત. બધી વાતમાં ગુસ્સો. દામિની પ્રેગ્નન્ટ છે, બીજો મહિનો જાય છે, પણ દામિનીને બાળક નથી જોતું. દામિની શું? શું દામિની નથી સાંભળાણું? તો હજુ એકવાર કહી દો કે મારે આ બેબી નથી જોતું. પણ શું કામ? શું શું કામ? મારે છે ને મારી જિંદગી ખરાબ નથી કરવી. શું કામ? શું શું કામ? અમારી લાઈફ છે ને એને મારે સ્પોઈલ નથી કરવી. મારે મારું કરિયર બનાવવાનું છે. તારું કરિયર ગયો તે લેવા. હા, આપણું બાળક છે, થોડોક વિચાર તો કર. ના, મારું કરિયર તેલ લેવા નહીં જાય. હા, બેબી જશે. બેટા, એ બાળકને હું મોટું કરીશ, પણ આપણા ઘરમાં એ બાળકનું આવવું બહુ જરૂરી છે. હમ, તમારા માટે હશે, મારા માટે નથી. હા બેબી, આજે પણ નહીં ને કાલે પણ નહીં. આવશે, જરૂરથી આવશે. લગ્ન કર્યા છે ને? તો? હા તો? કોઈની ગુલામ નથી હું. તો કેરિયર ભૂલી જાઓ તમારું. અને તમે કોણ મને આ બધું કહેવા વાળા? હા, ઘરનો મોટો દીકરો. તો હું શું કામ તમારું માનું? હું પણ આ ઘરની સદસ્ય છું ને. તું માનીશ, કારણ કે તું આ ઘરની સદસ્ય જ છો ને. તમે કહીએ ને તારે કરવું પડશે. દામિની, તારે બાળક ન જોઈતું હોય ને તો તું અમને આપી દે. હું શું કામ કોઈને મારું બાળક આપું? તમે જાતે પેદા કરી લો ને એટલે બધું બાળકનો શોખ હોય તો. મારી મારી જિંદગી શું કામ ખરાબ કરો છો તમે લોકો? દામિની, એક બાજુ તું એમ કહે છે કે મારું બાળક હું શું કામ આપું, બાળક માટે તું તારો શબ્દ વાપરે છે, અને તારે આપવું પણ નથી અને જણવું પણ નથી. શું છે આ બધું? મારો કહેવાનો મતલબ એમ છે કે તમારે બેબી જોતું હોય તો એના માટે હું શું કામ પેદા કરું? જાતે પેદા કરો ને, મારે એની કઈ જરૂર નથી. પાપ કરો છો તમે. જરા વિચાર કરો કે તમે શું બોલી રહ્યા છો ને શું કરી રહ્યા છો. અને અમે પાપ નહીં થવા દઈએ. તમારે જે કરવું હોય એ કરજો, એક રૂમમાં પૂરી દેશું અમે, પણ તમને એ પગલું તો નહીં જ ભરવા દઈએ. બેન, હા બધું શું છે? વાત કરું, તમે કોઈ મને બોલવા દેશો? તો બોલ અને જલ્દીથી આ વાતનો એન્ડ લાવ. આદિ, તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? જો દામિનીનું બાળક આપણે લઈ લઈએ તો? મને કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ એ બાળકને જન્મ આપશે. જો નહીં આપું. દામિની, બસ હવે ચડતી જ જાય છે, ચડતી જ જાય છે, તો એનો શું વાંક છે? તો મારો શું વાંક છે? તારો વાંક છે. જ્યારે તને નહોતું ગમતું ને તો આ બધું કરવું જ નહોતું. મારું મોઢું ન ખોલાવ પાંચ માણસની વચ્ચે. ઇટ્સ અ મિસ્ટેક. બસ થઈ ગઈ એ થઈ ગઈ, પણ હવે એ મિસ્ટેકને હું સુધારીશ. એ મિસ્ટેક નથી, હા છે ને ભગવાનના આશીર્વાદ કહેવાય. પણ કહેવાય ને માણસની મેન્ટાલિટી અલગ હોય છે, કોઈ મિસ્ટેક સમજે તો કોઈ આશીર્વાદ. હું તને કહું છું ને, તું ખાલી જન્મ આપી દે, પછી ક્યારે એ બાળકને ટચ પણ નહીં કરતી. હું મોટું કરી દઈશ. નો વે. તમને ખબર છે, હા બેબીને પેદા કરવું હોય ને ત્યારે 9 મહિના ભોગ આપવો પડે છે, અને પછીના 2 વર્ષ. તો આપવો જ પડે. મમ્મીએ પણ ભોગ આપ્યો હતો ત્યારે આપણે બંને આવ્યા, અને બાએ ભોગ આપ્યો ને ત્યારે આ 2 દીકરા થયા છે. તું શું વાત કરે છે? દુનિયાની બધી સ્ત્રીઓ ભોગ આપે જ છે. અને દામિની, તને ખબર છે દુનિયામાં બાળક માટે લોકો કેટકેટલી માનતા કરે છે એ તને ખબર છે? તો તું પૂછજે કોક વાંજિયા હોય ને એને. કોને સમજાવો છો અશોકભાઈ? રહેવા દો ને, વર્તમાને ઈગોમાં જ ફરે છે ને, તો ફરવા દો, કંઈ વાંધો નહીં. તારે બાળક નથી જોઈતું ને? નહીં. ઇટ્સ ઓકે, તું કરી શકે છે જે કરવું હોય તે, પણ આજ પછી હું તારી બેન નથી. તારાને મારા સંબંધ અને મારી જવાબદારીઓ બધું અહીંયાથી જ પૂરું. હા, તું શું બોલે છે? જે બાળક હજુ પેદા નથી થયું, આવ્યું નથી આ દુનિયામાં, એના માટે તું મારા જોડે ઝઘડો કરે છે? હા, કારણ કે એ નિર્દોષ છે, એટલા માટે. તો હું દોષી છું એમ ને? હું તને દોષી નથી કહેતી, પણ તું બુદ્ધિ વગરની તો છે જ. તે જે પણ નિર્ણય આપ્યો તે એના પછીનો મારો નિર્ણય છે. જો તું આ એબોર્ટ કરાવવા ગઈ ને તો પછી તું આ ઘરની અંદર નહીં આવે. હવે તારે જે કરવું હોય ને કર, જા, છૂટ છે. તું ખોટું બોલીને જા, સાચું બોલીને જા, અશોકને લઈને જા, અશોકને મૂકીને જા, પણ જો આ છોકરું એબોર્ટ થયું તો તું ઘરમાં નહીં આવે. ફાઇનલ ડિસિઝન છે આ. ફાઇન, તમારા બધાને એવી જ ઈચ્છા છે ને કે હા બાળક આ દુનિયામાં આવે. ઠીક છે, આવશે, ખુશ હવે.
આને કઈ સમજાવો ને હવે. એને હવે કઈ નથી સમજાવવાનું, એ હવે કહીને ગઈ છે ને કે હવે બાળક આવશે તો બાળક આવશે જ, અને એની મા જ મીરા બનશે. હા, એમાં મને કઈ વાંધો નથી, પણ મને ડર એ વાતનો છે કે એ નહીં ખાવાનું ખાહે. હવે એનું ધ્યાન રાખવાની જવાબદારી મારી અને મીરાની. અમે જે ખવડાવશું એ જે ખાશે, અને બાળકને જન્મ નહીં આપે ત્યાં સુધી એ બહાર પણ નહીં જાય. ગમે તે થઈ જાય, પણ દામિનીને કહેજે કે કંઈક ખોટું પગલું ના ભરે. શું કરું, 24 કલાક એની સાથે તો રહું છું, હવે બીજું હું શું કરું? હા, પણ એ છે ને કે કોઈની વાત માનતી તો છે નહીં, અને ઘરમાં કોઈ કંઈ કહે તો સામે બોલી લેવાનું. તારી એકની વાત માને છે. મારી વાત માને છે એમ? એ તમારો વહેમ છે, એ કંઈ માનતી નથી. એ તો હું હર વખત લેટ ગો કરી દઉં છું ને એટલે ચાલ્યા કરે છે. બાકી એ મને કહી દે છે કે તું મારું ધ્યાન નથી રાખતી, તને મારી કંઈ ચિંતા નથી. હવે હું મારો જીવ આપી દઉં ને તો આ ઘરમાં શાંતિ થઈ જાય. એવું શું કામ બોલે છે? તો શું કરું? એને પ્રેમથી સમજાવ ને અને મનાવ એને. ગાંડા જેવી વાતો કરે છે, પોતાના કેરિયર ની પડી છે. કોઈ પણ માણસને સમજાવવાની એક લિમિટ હોય અને એક રીત હોય, હું બંને અપનાવી ચૂકી છું. હવે છતાંય પણ નથી માનતી તો શું કરું બોલો? એના બાળકને રાખવા માટે પણ હું તૈયાર છું ને. આપણે રાખવા માટે તૈયાર છીએ, પણ એને પણ તૈયાર થવું પડશે ને, ભોગ તો એને પણ આપવો પડશે. સારું, હું વાત કરી લઈશ. પ્લીઝ તમે ગુસ્સે ન થાવ ને. ગુસ્સે ન થાવ તો શું કરું? આ કેવી સ્ત્રી છે! અરે, કોઈ પણ સ્ત્રીનો ગમે તેવો સ્વભાવ હોય, પણ જ્યારે એ માં બનવાની હોય ને ત્યારે એના સ્વભાવમાં પણ ઘણો બધો ચેન્જ આવી જાય છે. એને ખુશ થવું જોઈએ, એના બદલે એ તો સાવ ઊંધું જ વિચારે છે. સાચી વાત છે તમારી, સ્ત્રી માટે સૌથી મોટામાં મોટું વરદાન હોય ને તો એ માં બનવાનું સૌભાગ્ય છે. પણ દામિની એ વાતને સમજતી નથી. એને તો એમ જ છે કે હું એકલી રહીશ, સિંગલ રહીશ ને તો જ લાઈફ જીવી શકીશ. પણ એવું કોણ કહે છે? આપણે બધું કરી શકીએ જો આપણે મેન્ટેન રહીએ ને તો. પહેલા મને એમ હતું કે એનો સ્વભાવ આવો છે એટલા માટે એ બધા સાથે ઝઘડો કરે છે, ન બોલવાનું બોલે છે. પણ મને એક વિચાર આવતો હતો કે જ્યારે પણ એના ઘરે બાળકનો જન્મ થશે ત્યારે એ સાવ બદલાઈ જશે, કારણ કે બધો સમય એ બાળક પાછળ આપવા લાગશે અને એના વર્તનમાં પણ ઘણો બધો સુધારો થશે. આવું બધું વિચારતો હતો, પણ આ વિચારો ખાલી એમ જ રહી ગયા. અને પોતે તો કેવા ડિસિઝન લે છે એ તો ઉલટાની વધારે ગુસ્સો કરવા લાગી. આવા ટાઈમે મૂડ સ્વિંગ્સ થાય, એમાં એનો વાંક નથી. સમજી જશે, હું એને સમજાવી દઈશ. બસ તમે લોકો થોડી શાંતિ રાખો ને તો બસ. હું બધી બાજુ હેન્ડલ નથી કરી શકતી, એ નથી માનતી, અને તમે લોકો પણ જો મને જ કહેશો તો હું કઈ રીતે કરીશ બધું હેન્ડલ? તને બધું કહેવાની વાત નથી કરતો, પણ ઘરમાં તું એક જ છે જે એને સમજાવી શકે એમ છે. સર, હું સમજાવી દઈશ. હેપી? હા. હું આદિત્ય કુમાર, સારું થયું તમે આવ્યા. ભાઈ બોલો બોલો. હા, એક ખાસ વાત કરવી હતી એટલે તમને મળવા આવ્યો છું. તમારી શાળાની વાત હશે એ બધાને ફાવે એમ બોલે છે, કોઈનું માન નથી રાખતી, એ બધી ફરિયાદ કરવા આવ્યા છો? હા, એ બધી તો સામાન્ય ફરિયાદ કહેવાય, એવી કોઈ ફરિયાદ કરવા નથી આવ્યો, કારણ કે એ ફરિયાદ તો તમારા સુધી પહોંચી ગઈ છે ને. હા, તમારા પપ્પા આવ્યા હતા મારી પાસે અને એણે મને વાત કરી બધી. હવે એ ફરિયાદ કરીને તો મને કંઈ મતલબ નથી દેખાતો, કારણ કે એમાં કંઈ સુધારો તો થવાનો નથી. હું જે ફરિયાદ લઈને આવ્યો છું એ જરા ગંભીર પણ છે અને તમારે એને સમજાવવી પણ પડશે. બીજું શું, આજુબાજુવાળા કરે ઝઘડી કંઈ? ઝઘડો કરે ત્યાં સુધી તો સમજ્યા, ઝઘડો કરી લેશે, સમાધાન કરી લઈશું, બીજું શું થવાનું. પણ આ ઝઘડાની વાત નથી, કોઈની જિંદગીની વાત છે. જિંદગીની વાત? મતલબ એવું તેણે શું કર્યું કે જિંદગી ઉપર વાત આવી ગઈ? કોઈ બીમાર હોય અને એ કંઈ એવું ડૉક્ટરનું નથી ભણી. તમે સમજ્યા નહીં,
કે હું શું કહેવા માંગુ છું. દામિની માં બનવાની છે. માં બનવાની છે? હા. અરે શું તમે કેવી, મને તો ડરાવી દીધો. આનાથી મોટી ખુશખબરી કઈ હોય? થોડી વાર ખુશ થઈ ગયો. અરે તમારી ઘરે બાળકનો જન્મ આવવાનો છે, તમારે તો પેંડાનું બોક્સ લઈને આવવાનું હોય. ઈચ્છા તો મારી પણ એવી જ હતી કે તમને પેંડા ખવડાવું, પાર્ટી આપું, પણ એ ઈચ્છા પૂરી નહીં થઈ શકે. શું તમે આ ગોળ ગોળ વાત કરો કે આમ કેવું માં બનવાની છે અને કંઈ બીમાર છે, કંઈ સોનોગ્રાફી કરાવી હોય અને ખોડખાપણવાળું બાળક હોય એવું કંઈ છે? એવું કંઈ જ નથી, પણ તમારી દીકરી એ બાળકને જન્મ નથી આપવા માંગતી. આ શું વાત કરો છો તમે? હા હું નહીં, તમારી દામિની વાત કરી રહી છે. અમે બધાએ બહુ સમજાવી પણ અમારી વાત માનવા માટે તૈયાર નહોતી. છેલ્લે છેલ્લે માની ખરા, પણ હજી મને શંકા છે કે તમારી દીકરી પોતાની જીદ પૂરી કરવા માટે ગમે તે કરી શકે એમ છે, અને અમને કોઈને ખબર પણ નહીં હોય એમ એબોર્શન પણ કરાવી લેશે. અરે નહીં, હું આવું તો એને કોઈ કાળા નહીં કરવા દઉં. માની લીધું કે મેં એને લાડકોડમાં ઉછેરી છે, એની બધી માંગ પૂરી કરી છે, અને એ જે કે એમ મેં કર્યું છે કે એનો મતલબ એમ થોડો છે કે એના આવનારા બાળકને જન્મ પહેલાં જ મારી નાખે. હું પણ તમને એ જ કહેવા માટે આવ્યો છું. અમારા ઘરની અંદર બધા ખુશ છે, એના સિવાય એ પોતાના કેરિયરની વાત કરે છે, પોતાની લાઈફસ્ટાઈલ, પોતે હજી કંઈ કરવા માગે છે. મને એ નથી સમજાતું કે લગ્ન પછી એને કરવું છે શું. ઘરમાં ખુશ રહેવું જોઈએ, ઘરના કામ કરવા જોઈએ, બધા સાથે હળીમળીને રહે, એનાથી વિશેષ બીજું જોઈએ શું? માની લીધું એને કેરિયરનું ભૂત સવાર થયું છે ને, તો 2 વર્ષ મોડી કેરિયર સાથે ચાલુ થાય. એ જ કહ્યું એને, પણ તમને તો ખબર છે ને એનો ગુસ્સો અને એની જીદ. અમે ત્યાં સુધી કહી દીધું એ બાળકને ફક્ત તમે જન્મ આપી દો, એ બાળકની બધી જવાબદારી અમે સંભાળી લઈશું, એ મારું બાળક છે એમ અમે રાખીશું. અને આ શબ્દો મીરાના પણ હતા. બાળક એને રહ્યું, જન્મ ઈ આપશે અને મોટું તમે કરશો. હા મોટું અમે કરીશું, પણ જો એ અમારી વાત માનીને ચાલ્યા કરે તો. તમારી આમ વાત જો સમજીએ ને તો ગળે ઉતરે એવી તો છે જ, કારણ કે તમે બંને ભાઈ છો ને, એ બંને બેન છે. હવે તમે મોટું કરો કે એ મોટું કરે, છે તો એક જ. હા તો એમાં એને વાંધો છે? વાંધો તો છે જ, પણ છેલ્લે માની ગઈ છે. મને ડર છે કે એ કંઈક ઊંધું પગલું ના ભરે. અરે નહીં, એને ઊંધું પગલું એ જો ભરશે ને તો એ હું એને નહીં ભરવા દઉં. ભલે હવે મારે એને ઠપકો દેવો પડે, એ 20 વર્ષની થઈ ને, 20 વર્ષમાં મેં કોઈ દિવસ એને ઠપકો નથી દીધો, કોઈ દિવસ એના ઉપર ગુસ્સો નથી કર્યો, પણ આ વખતે મારે ભલે એના ઉપર ગુસ્સે કરવો પડે, ભલે ક્રોધ કરવો પડે, બાકી આ કાળા કામ તો હું એને કરવા જ નહીં દઉં. બસ આ જ આશા હતી તમારી પાસે મને, અને એટલા માટે તમને આ બધી વાત કરવા આવ્યો હતો. સારું થયું તમે આવ્યા, હું એને સમજાવીશ. સારું સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી માં હોય એટલે નિષ્ઠુરમાં, હજી તો પહેલું બાળક છે અને એને બાળક નથી જોતું. હલો. હા કહું છું, ક્યાં ખોવાઈ ગયા? બસ જો હવે તો જ્યાં નજર કરું ને ત્યાં એને મારું કિકિયારું કરતું બાળક આમથી તેમ દોડે છે, દેખાય છે મને. સાચી વાત છે, હું પણ હમણાં દાદા બની જઈશ, મને કે હરખ ખમાતો નથી. સાચી વાત છે. બસ હવે તો જો ઘણા દિવસો કહેવાય, હવે કાંઈ મોડું નથી. બસ જો હવે તો થોડા સમયમાં નાનું બાળક કિકારી કરતું હશે તો અને બાર દાદા બાર દાદા. એ મારું આંગણું તો છે ને રૂમઝૂમ 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 કરતું હશે, અને એ ગુંજ મને કાનોમાં સંભળાય છે. એટલે તું એના વિચારમાં ખોવાઈ ગઈ. હા પણ હું કહું છું આ ભલું થાય આ મીરા બહુ, બાકી આ
દામિની જે નિર્ણય લીધો હતો ને, મને તો એમ થયું ધરતી માર્ગ આપે ને તો જમીનમાં સમાઈ જાવ. આ તો આ સારું કર્યું આ મીરાબોએ દામિનીને સમજાવી, અને દામિની માની પણ ગઈ. નહીંતર આ બાળકની હત્યા કરીને કેવડું મોટું પાપ લાગે એ ખબર તને? આપણા ઉપર, આપણા કુટુંબ ઉપર કેવડો મોટો કલંક લાગે. મને તો એ વિચારું છે ને તો કમકમાટી ઉપડી જાય છે શરીરમાં. પણ કાંઈ વાંધો નહીં, જે થયું એ બહુ સારું થયું. મીરા હવે દામિનીને સમજાવી દીધી, અને ટૂંક સમયમાં આપણા આંગણામાં બાળક રમતું હશે. તારું શું કહેવું છે? બસ એ જ. પણ સાચું કહું, દામિની તો કોઈ વાતે માનતી નહોતી. હે ભગવાન, એને મનાવતા મનાવતા તો નવ નેજા પાણી ઉતરી ગયા. અને પછી મેં એને છેલ્લી ધમકી આપી કે જા, હવે તારે જે કરવું એ કર, પણ જો તે આ બાળકને અબોર્ટ કરાવ્યું ને તો તને આ ઘરનો ઉંબરો નહીં ઓળંગવા દઉં, આ ઘરનો ઉંબરો નહીં ચડવા દઉં. ત્યારે એ માની, અને એણે કીધું કે સારું, બાળક જોઈએ જ ને તો બાળક મળશે. ધમકી આપી ત્યારે તો એણે હા પાડી. સાચી વાત છે. આને સમજાવવામાં કોઈએ પાછી પાણી નથી. એના પપ્પા નરેશભાઈએ બી બહુ સમજાવી. અને સાચું કહું ને તો આદીએ અને મીરાએ એને એટલું ધ્યાન રાખ્યું છે કે એ કંઈ આડું અવળું ખાઈ ન જાય અને બાળક એની મેળે પડી ન જાય. એ ખાસ ધ્યાન રાખજો. અને તમે એનું દામિનીનું ધ્યાન, બસ હવે હવે ડર જ નથી. હવે થોડાક દિવસ છે, એ થવાનો સમય નીકળી ગયો. ભલે તોય તમે એનું ધ્યાન રાખજો. હા હા, થોડુંક આમથી કામ તો કરતી નહીં, પણ તોય આપણે હવે છે ને કાંઈ એને અડવા નહીં દેવાનું. ના ના, એ નથી કરતી હવે, એનાથી થાય નહીં. પણ બસ હવે શુભ સમાચાર ક્યારે મળે ને, હું એની રાહ જોઉં છું. દીકરી આવશે કે દીકરો? જો મારે તો જે આવે ને એને હું અહીંયે વળગાડીશ. મને તો દીકરી બહુ ગમે. લક્ષ્મીજી આવે ને તો સારું. સારું સારું, પછી ભગવાનની ઈચ્છા જે આવે એ તમારા મોઢામાં ઘી શક્કર. એમ કહેવાય છે ને કે દીકરીના એમ કહેવાય છે કે ઘરમાં દીકરીનો જન્મ થાય ને એટલે લક્ષ્મીનો વાસ થાય. સાચી વાત છે. આપણા છોકરાઓને બેયને ધંધામાં પ્રગતિ થાય, ઘરમાં સુખ શાંતિ રહે, દીકરીથી આ ફાયદા. અને આમે હું કહું છું, આપણે બે છોકરા જ છે, દીકરી તો છે નહીં. એટલે પેલા ખોડે જો દીકરીનો જન્મ થાય ને તો સારું. એ બસ હવે બહુ હરખાવમાં ઓલા રવજીભાઈ નતા બોલાવતા? જાવ ઝટ, એ વાટ જોતા છે તમારી. જાવ જલ્દી. હારું હારું હાલ. એ મારા બહુ હરખ ઘેલા છે. હું આજે દામિનીને હોસ્પિટલે લઈને જવાની છે, તમે સાથે આવશો ને? મારી જરૂર હોય તો આવું, નહીં તો પછી હું ઘરે રહું અને તું જઈ આવ. તમે આવો તો વધારે સારું. તો આવીશું. હા તો જઈ આવો ને, હું વાંધો પહેલાં જાઉં ને. હા હા, હું ક્યાં ના પાડું છું, પણ ત્યાં શું થાય, એને એકલીને જ અંદર લઈ જશે. અમારે બે તો બહાર જ બેસવાનું થશે. એને ક્યારે લઈ જવાની છે? બપોર પછી. અને ડૉક્ટરે કાંઈ કીધું છે કે કાંઈ ખવડાવીને લાવજો, ભૂખ્યા પેટે લાવજો, કેવું કાંઈ કીધું છે? ના, એવું તો કાંઈ નથી કીધું. નોર્મલ ચેકઅપ છે એટલે કંઈ વાત થઈ નથી. હા, અને આજે છે ને એની પાસેથી ડ્યુ ડેટ લઈ લેવાની હો, એટલે આપણને તૈયારી કરવાની ખબર પડે. હું એટલે જ તમને કહું છું કે તમે સાથે આવો ને તો તમે બધું પૂછી લેજો. હા હા, હવે હું દામિનીને સાચું કે ત્યાં બધું પૂછવા જાઉં એટલા માટે. હા હા, આપણે જઈ આવશું. દામિનીનો મમ્મી, દામિની, મીરા બેટા જલ્દી એને ઉપાડ, હાલો દવાખાને ફટાફટ હાલો. હાલો હાલો હાલ બેટા. દામિની બેટા ઉભી થા, હાલો જલ્દી એને. હે ભગવાન, ખબર નહીં શું થશે. કેટલું ધ્યાન રાખ્યું તું આટલા મહિનાઓ સુધી એને સાચવી, અને ખબર નહોતી કે અત્યારે આવા સમાચાર આવશે. બસ બધું હેમખેમ હોય ને
તો સારું. બા એને કંઈ નહીં થાય, મને મારા ભગવાન ઉપર પૂરો ભરોસો છે. અત્યારે હિંમત રાખવી જ પડશે. હા આદિ ક્યારે આવશે? આવશે, એને ડોક્ટર બધું ચેક કરીને એને રિપોર્ટ આપે પછી આવે ને. અહીંયા આવતો જશે. ધીરજ રાખો. આદિ આદિ શું કીધું ડોક્ટરે? બોલો ને જલ્દી. ડોક્ટરે કહ્યું છે કે કેસ ખૂબ જ ગંભીર છે. આપણે લોકોએ એક ડિસિઝન લેવું પડશે. શું? છો દામિનીની હાલત પણ બહુ ખરાબ છે. ડોક્ટર આવી હાલતમાં કોઈ પણ એકનો જીવ બચાવી શકશે. કાં તો બાળક બચશે, કાં તો દામિની. બા આ બધું શું થઈ રહ્યું છે અશોક? અત્યારે શું થઈ રહ્યું છે નહીં, અત્યારે એ લોકો એક પતિ તરીકે તારું ડિસિઝન માગે છે કે બેમાંથી તને કોણ જોઈએ છે, માં કે બાળક. આ ડિસિઝન તો છે ને હું પણ નહીં લઈ શકું. તમે કંઈક ડિસિઝન લ્યો. ડિસિઝન? ડિસિઝન શું લેવાનું હોય? આપણે દામિનીને જ બચાવવાની હોય ને. બાળકને ખોવું એ નાની વાત નથી, પણ મારી બેન એનું શું? હા મીરા, હું એ જ કહેવા જઈ રહી છું. આપણી દામિની સલામત રહેશે ને તો બાળકો તો પછી પણ થઈ જશે. પણ અત્યારે જે બાળકે હજી દુનિયા જોઈ જ નથી એના માટે અફસોસ તો થશે જ, પણ થોડા દિવસમાં એ ઘા તો આપણે ભૂલી જશું. સાચું કહું ને અશોક, તારું ડિસિઝન માગે ને તો આપણી દામિની જ માગજે. હા બેટા મીરા, તે બરોબર ડિસિઝન લીધું છે. મીરા બેટા, દામિની તારી બહેન જ નહીં, અમારી પણ દીકરી જ છે. અને બેટા આવનારું બાળકનું તો હજી આપણે મોઢું પણ નથી જોયું, દામિનીને જ બચાવી જોઈએ. હા શું બેટા, આ જ નિર્ણય લે. તમારા બધાની વાત સાચી, પણ તમને લોકોને શું લાગે છે કે હું તમને ખાલી આ જ પૂછવા માટે આવ્યો હતો? તો શું વાત છે બેટા? અરે આ જવાબ તો હું પણ ત્યાં આપી શકતો હતો ને. ડોક્ટરે મને ફક્ત એટલું જ કહ્યું હોત કે બાળકને બચાવવું છે કે દામિનીને, તો હું ત્યાં જ કહી દેત કે દામિનીને બચાવી લો. ડોક્ટરે એના પછી જે કહ્યું કે દામિની ફરી ક્યારે માં નહીં બની શકે. શું? શું? હા એટલા માટે થઈને હું તમને બધાને પૂછવા આવ્યો. છતાં પણ કંઈ વાંધો નહીં, આપણે દામિનીને જ બચાવીશું. જેવી ઈશ્વરની ઈચ્છા બેટા, દામિનીને બચાવીશું. હા બેટા અશોક, અશોક હિંમત રાખ, આપણી દામિની બચી જશે ને. ભલે ને ડોક્ટરે એમ કીધું, ઘણા ચમત્કાર મેં થતા જોયા છે. જ્યાં ડોક્ટર હારી જાય છે ને ત્યાં કુદરત અને દુઆ જીતી જાય છે. સારું થશે, જે થશે એ સારું થશે. બેટા શું હિંમત નહીં આ, એટલે જા ડોક્ટર પાસે, તારી સાઇનની જરૂર પડશે. હિંમત રાખ. બેટા હવે તો મૂડ મારે સારું લાગે છે ને તને? હા બસ હવે થોડો ટાઈમ ખાવા પીવામાં ધ્યાન રાખીશ ને એટલે બધું પાછું સરખું થઈ જશે. ખાઈ પીને બસ આરામ કરો. હવે બધું ભૂલી જાઓ, જે થઈ ગયું ને પતી ગયું. હા અને ડોક્ટરે કહ્યું છે કે સમયસર દવા લેજો અને આરામ કરજો. ખાલી ખોટા આ તમારા જે બધા મોજશોખ છે ને એ થોડો સમય ભૂલી જજો. બસ હવે કેટલું સંભળાવશો તમે લોકો? ખબર છે મને કે મારાથી ભૂલ થઈ છે. દામિની કોઈ સંભળાવતું નથી બેટા તને. અમે તો સમજાવીએ છીએ કે જે થઈ ગયું ને એને ભૂલી જા અને હવે તારા શરીરની કેર કર. અમે તમને ક્યાં કંઈ કહીએ છીએ, તમને ખાલી તમારું ધ્યાન રાખવાનું કહીએ છીએ ને, અને એ તમારી ભૂલ નહોતી. તમારો પગ લપસ્યો અને પડી ગયા, બીજું તો કંઈ નથી ને. હા આદિની વાત સાચી છે, એમાં તારી ભૂલ થોડી આવી. તું કંઈ થોડી જાણી જોઈને પડી હતી, તારો પગ આવ્યો તું પડી ગઈ. બાકી તો તું બાળક આપવા માટે તૈયાર જ હતી ને બેટા, એ બધું ભૂલી જ આવે.
તો આ બધી વાત તમે માનતા હો તો વારેવારે શું કામ રિપીટ કરો છો? પછી કેટલી વાર એક ને એક વાત? તમને તો બહુ મજા આવી હશે નહીં આ બધું થયું એટલે? ના પાડી હતી ને મેં કે આ બાળક નથી રાખવું, પણ બધા જીદ કરતા હતા કે આ બાળક જોઈએ છે એટલે જોઈએ છે. હા, ફોર્સ ના કર્યો હોત ને તો આવું કંઈ થાત જ નહીં. હા, જબરદસ્તી કરી મારા જોડે, ઘરમાં પૂરી રાખી, લઈ લો લ્યો પરિણામ હવે બધાય. બેટા, તારી તબિયત હજી નથી સારી, થોડું ધીમે બોલ. હજી તારામાં એટલી બધી શક્તિ નથી. અને આ બધો ગુસ્સો કોના પર ઉતારે છે? તમારા લોકો પર. આ બધું તમારા લીધે થયું છે, અને ખાસ કરીને તારા લીધે. પેલા માની ગઈ હોત તો આ કઈ થાત જ નહીં ને? ભાભી, જોયું ને તમારા ડિસિઝન નું પરિણામ. કયું ડિસિઝન? શું? તમને કઈ જાણ જ નથી તો તમને કહેવાનો મતલબ શું છે? અને અમે કઈ પણ કહેશું તમને ખરાબ જ લાગે છે ને? સારી વાત હોય કે પછી ગમે તે સમજાવવાની વાત હોય તો પણ અમે તમારી માટે જે કંઈ પણ બોલીએ છીએ એ બધું ખોટું જ બોલીએ છીએ. સમજાવવા સિવાય કંઈ હોય ને તો બોલો, હું સાંભળી લઈશ. એનો કોઈ મતલબ નથી, કારણ કે તમે તમારો જે આ પાવર અને તમારું જે આ વર્તન છે ને એ તમે ક્યારેય સુધારશો નહીં. નહીં સુધરે. હવે તમે લોકો મને કહેશો કે શું વાત છે એમ? સાંભળ, મને નથી લાગતું કે આને કંઈ કહેવા જેવું છે. આને આપણે કંઈ પણ કહેશું ને તો પણ કંઈ ફરક નહીં પડે, કારણ કે આપણે જે કંઈ પણ કર્યું ને એ કોના માટે કર્યું એ મને અત્યારે સમજાતું નથી. પણ મને એટલું સમજાય છે પપ્પા કે આપણે ભૂલ કરી. કઈ ભૂલ? શું કર્યું તમે મારા માટે? કહેશો મને બધાય? આદી બેટા, દામિની હજી નાદાન છે એટલે આવું બધું બોલે છે. આદિના બાપુ આ નાદાન નથી, એ સમજુ જ છે, પણ ખબર નહીં કેમ એને કયો અહમ નડે છે. હવે છે ને તમારા બધાના પગે પડું, મને બોલ છો આ સાંભળવું ને એના કરતા તો જે વાત છે ને એ સાંભળવી મને ગમશે. તો સાંભળો, આ તમારો જીવ બચાવ્યો ને એ અમારી ભૂલ. ડોક્ટરે કહ્યું જ હતું કે કાં તો બાળકને બચાવી શકશો કાં પછી મારી માને. અને સૌથી મહત્વની વાત, તારી આ બેન છે ને એને જ કહ્યું કે મારી બેનને બચાવો, બાળકને નહીં. એટલે અમે બાળકને પણ બચાવી શકતા હતા. હા, કારણ કે હું જીવતી છું તો શું છે, ફ્યુચરમાં બીજું બાળક થશે ને, એ જ લોભમાં કીધું હશે. બસ દામિની, હવે બસ કર. તું બસ કરું? સાચું જ કીધું છે મેં, હું જીવીશ તો ઘરમાં બીજું બાળક આવશે જ ને. બસ દામિની, બસ. હવે એક શબ્દ નહીં. તે મને માર્યું? હા, શું કામ ન મારું? કઈ વાતની ખબર નથી ને, ગમે ત્યારે ગમે તે બોલે છે. શું નથી ખબર? ખબર પડી ગઈ ને મને, નહોતું જોતું ને બાળક તો ખુશ થા ને. તું જિંદગીમાં ક્યારેય માં નહીં બની શકે, ડોક્ટરે આવું કીધું છે. અને તારા માટે સૌથી મોટી ખુશી આ જ હોવી જોઈએ ને, તારે તો જોતું જ નહોતું ને. તો પછી અમે લોકો તો ખોટા હેરાન થઈએ છીએ, ખોટા રોઈએ છીએ તારી પાછળ. શું બોલે છે આ બધું? હા, આ સાચું જ બોલું છું, અને આજ સુધી નથી બોલી ને, એનું પરિણામ છે આ બધું. બાળક માં નહીં બનવું શું છે આ બધું? તું છે ને જિંદગીમાં ક્યારેય માં નહીં બની શકે બીજી વખત, સાંભળી લીધું? બસ, તું જે ઈચ્છતી હતી ને હવે એ જ થવાનું છે. તું ક્યારેય માં નહીં બની શકે. અને હવે જ્યારે તને મન થશે ને કે હવે મારે માં બનવું છે, ત્યારે પણ નહીં. તમારી લાઈફ જીવી લ્યો, કરિયર બનાવો, એ જ જોતું તું ને. બસ હવે એમાં ધ્યાન આપો. અને ઘરમાં તો એમ પણ તમે કંઈ ધ્યાન આપવાના નથી, તો પછી અમે તમારી પાસે કોઈ બીજી આશા પણ નથી રાખતા. તમે તમારું કામ રાખો અને અમને કોઈને નહીં બોલાવતા. અને દામિની બેટા, ઈશ્વર પાસે જે માગીએ છે ને એ જ આપણને આપે છે. પણ આ બધું કઈ રીતે થયું? તમે તો કહેતા હતા કે મને બચાવવાની વાત હતી. બેન, શું છે મને કે? તને જ્યારે હોસ્પિટલાઇઝ કરી ને ત્યારે બહુ કોમ્પ્લિકેશન્સ હતા. ડૉક્ટરે એવું કીધું કે બાળક અને માં બંનેમાંથી એકનો જીવ બચશે. પણ વિચારીને જવાબ આપજો, કારણ કે જો તમે માને બચાવો છો ને તો બીજી વખત બાળક ક્યારેય નહીં થાય. બાળકને ખોવાનું દુઃખ તો બહુ જ હતું ને બધાને, પણ અમારા માટે પહેલી પ્રાયોરિટી તું હતી. કારણ કે જો તું હોત ને તો બાળક તો હું તને મારું આપી દેત.
પણ તું જ ન હોત તો પછી શું હારો તમે લોકો? તમે લોકો આ વાત મારાથી કેમ છુપાવી? કારણ કે અમે તને હર્ટ કરવા નહોતા માંગતા, અમે તને આવી કોઈ જાણ કરવા માંગતા જ નહોતા. અને ત્યારે તારી એવી કોઈ પરિસ્થિતિ જ નહોતી કે તું આ વાત સાંભળવા માટે તૈયાર હોય. અને દામિની બેટા, આ મીરાઓની મહાનતા જો, હજી આ બાળક ઘરમાં આવ્યું નથી એનું છતાં બી તને દાન કરવાની વાત કરે છે, આને વહુ કહેવાય? એને દાન ન કહેવાય બાપુજી. કહેવત છે ને કે માં મરજો પણ માસી જીવજો. કદાચ માં મરી જાય ને તો ચાલે, પણ જો એની માસી હોય ને તો એની માં કરતાં પણ 10 ગણો પ્રેમ વધારે કરી શકે બાળકને. તું કયા ગુમાનમાં ફરે છે દામિની? શું સમજે છે તારી જાતને? કશું જ નહીં, ઝીરો. આજે ખબર પડી, હું જે ખુદને 100 સમજતી હતી ને એ ફક્ત 0 છે. હું કંઈ જ નથી. દુનિયામાં જો કોઈ વસ્તુ કામ આવતી હોય ને તો એ પ્રેમ છે. અને કોઈ દિવસ મેં તો એ પ્રેમ દેખાડ્યો જ નહીં. હર હંમેશ તમે લોકો મને કહેતા રહ્યા, મારા સારા માટે જ કહેતા હતા, એક વાત ન માની. પપ્પા, તમે સાચું જ કહેતા હતા, મારી બેન બહુ મહાન છે. બેન, કઈ વાંધો નહીં દામિની બેટા, જાગી અત્યારથી સવાર. બેન, હું માફીને લાયક તો નથી, પણ છતાં પણ અમે તમને માફ કરીએ છીએ અને એક મોકો આપીએ છીએ કે આ પરિવારમાં ફરીથી તમે સરખી રીતે રહો. હા, તમે લોકોએ બહુ મોટો ઉપકાર કર્યો છે મારા પર. એક તો મને બચાવીને, અને એ વાત જાણીને કે હવે આ ઘરને કોઈ સંતાન કે વંશ નહીં આપી શકું, છતાં પણ આ ઘરમાં રાખીને તમે લોકો બહુ મોટો ઉપકાર કરો છો મારા ઉપર. અમે કોઈ ઉપકાર નથી કરતા, અમે ફક્ત અમારી ફરજ નિભાવીએ છીએ. તું આ ઘરની લક્ષ્મી છે, આ ઘરની વહુ છે, એટલે તને સાચવીને એ અમારા બધાની ફરજ છે. અને એ જ રીતે તારી ફરજ છે કે તું બધાની સાથે હળીમળીને રહે, કોઈ પણ સિચ્યુએશનમાં કોઈ પણ કારણ હોય. મમ્મી, હવે હું વચન આપું છું કે હવે આ ઘરની વહુ નહીં પણ દીકરી બનીને રહીશ. બેટા, અમે તો તે જ્યારે આ ઘરમાં પગ મૂક્યો ને એ દિવસથી દીકરી જ માની છે, આ ઘરની લક્ષ્મી જ માની છે, એટલે તો આ બધાએ તને બચાવી લીધી. હા, આ ઘરના બધા સદસ્યો તો મારા થઈ ગયા, પણ હું કોઈની ના થઈ શકી. ના બેટા, હજી મોડું નથી થયું. હવે તો મોડું થઈ ગયું ને બા. ના બેટા, હું આ ઘરને વંશ નહીં આપી શકું. અરે, એ કારણ નથી, આપણે તો વંશ આવશે જ. તું જો તો ખરી, ઘણી વખત જ્યાં ડૉક્ટર હારી જાય છે ને ત્યાં આ જીતી જાય છે, દુઆ જીતી જાય છે. થશે, આપણા કુટુંબ પર એક ચમત્કાર થશે, આવશે, મારો વંશ આવશે, મેં દામિનીથી જ આવશે.